રાધાબેન જે છે એ પહેલેથી બચપનથી જ બ્રહ્મા કુમારીમાં પરિવારની સાથે જોડાયેલા છે અને હેમલતાબેન પણ આપણી સાથે ઘણી વખત આવી ચૂક્યા છે, આપણને એમની સેવાનો લાભ મળી ચૂક્યો છે, તો એમના બેન છે. અને 1991 થી ઈશ્વરીય સેવામાં ઘણા બધા વિદેશની અંદર પણ એમને સેવાના લાભ મળ્યા છે, જેમાં કેન્યા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, તંઝાનિયા, અમેરિકા, લંડન, દુબઈ, શારજા, અબુધાબી, ઓમાન, આ બધી જગ્યાએ જઈને એમણે પરમાત્માના જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો છે. અને એવન નૂતન અભિગમ સાથે યોગના પ્રયોગો અને જગદીશભાઈજી જે છે, જે આપણા યજ્ઞના ખૂબ જ વરિષ્ઠ ભાઈ છે, એમના અમૂલ્ય પુસ્તકોનું એમણે અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું છે અને સ્કૂલ્સ અને કોલેજીસમાં પણ જઈને પોતાના સુંદર વક્તવ્ય સાથે ખૂબ જ સારી રીતે લોકોને પ્રેરણાદાયક વાતો સંભળાવે છે, જ્ઞાન સંભળાવે છે. તો હવે આપણને પણ મન હોય તો માળવે જવાય એ વિષય ઉપર જ્યોત્સનાબેન સંભળાવશે. વેલકમ જ્યોત્સનાબેન, તમારું અનુભૂતિ પરિવારના ગુજરાતી પરિવારમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ઓમ શાંતિ બધાને. આજે મારા માટે સૌથી વધારે આનંદનો દિવસ છે કે આપ સૌની સમક્ષ મને ઉપસ્થિત થવાનો સુવર્ણ મોકો મળ્યો છે. આજના આપણા સેશનની શરૂઆત કરીએ તો પહેલા હું બાપદાદા, બ્રાહ્મણ પરિવાર, સમગ્ર યોગ્ય તેમજ ખાસ કરીને ચંદ્રુબેન અને તેમની ટીમ, હેમાબેન અને તેમની ટીમ, વૈશાલીબેન અને તેમની ટીમ, આ બધાનો હું દિલથી આભાર માનું છું કે મને આ ગોલ્ડન ચાન્સ આજે મળ્યો છે આપની સમક્ષ આજના વિષયને લઈ અને કંઈક વાત કરવાનો. આપણા વિષયને સાંભળીએ, વિષય કંઈક સાંભળીએ તો પહેલાં ડેફિનેટલી આપણે યોગની અનુભૂતિ કરી લઈએ. મને ખ્યાલ છે કે આપ સૌએ હમણાં જ અથવા તો આપમાંથી ઘણા બધાએ હમણાં આ યોગનો કોર્સ કર્યો છે અને જ્ઞાનની સાથે સાથે યોગમાં પણ આપ સૌ વિશેષ રુચિ લેતા થયા છો એ હું સમજી શકું છું. એટલે સૌથી પહેલાં આપણે પરમાત્માને યાદ કરી લઈએ અને મારા દ્વારા કમેન્ટ જોઈ એનો પણ આપ અનુભવ કરી શકું છું. શિવ બાબાના પિક્ચરને સિસ્ટર મૂકશે તો કરતા માંગુ નથી. સંયમ યુગમાં મુજ આત્માએ આ ખૂબ જ અમૂલ્ય શરીર ધારણ કર્યું છે અને આ શરીર દ્વારા મુજ આત્માએ કંઈક વિશેષ અનુભવ કરવાનો છે અને સૌને કરાવવાનો છે. એ સંકલ્પ સાથે અત્યારે હું આત્મા પગના તળિયાથી લઈ અને ધીમે ધીમે મારી ચેતના, જાગૃતિ, અનુભૂતિ, સંવેદના અને હું મસ્તિષ્ક તરફ લઈ આવ્યો. શરીરનો એક અંગ એ હળવોપૂર્ણ બની રહ્યું છે. શરીરનો કોઈ પણ ભાગ એ મારા ધ્યાનને ખેંચી નથી રહ્યો. મસ્તિષ્કના મધ્ય ભાગની અંદર હું મારું સમગ્ર ધ્યાન લઈ આવું છું. મનના પડદા ઉપર બુદ્ધિ રૂપી દિવ્ય નેત્ર દ્વારા
હું સ્વયંને નિહાળી રહી છું. હું એક જ્યોતિર્મય બિંદુ, અજર, અમર, અવિનાશી આત્મા છું. હું આત્મા ચૈતન્ય છું. હું આત્મા પરમ સૌભાગ્યશાળી છું. વિશ્વની અનેક આત્માઓમાં હું સૌથી વિશેષ, અનન્ય, અનેરી અને દિલપસંદ આત્મા સ્વયં પરમાત્મા માટે છું. સ્વયં પરમાત્માની નજર મારી ઉપર પડી છે અને સ્વયં પરમાત્માની નજરોમાં હું આત્મા એક દિવ્ય પ્રકાશની જેમ સદાય ચમકતી રહું છું. મારું અસ્તિત્વ અનન્ય છે. મારું ભાગ્ય અનન્ય છે. મારું પ્રાલબ્ધ એ પણ અનન્ય છે. મારા શ્રેષ્ઠ સંકલ્પ અને શ્રેષ્ઠ કર્મોની કલમ દ્વારા હું આત્મા મારું અતિ શ્રેષ્ઠ ભાગ્ય સ્વયં પરમાત્માની યાદ અને તેમના સહયોગ દ્વારા ક્રિએટ કરી રહ્યો છું. સ્વયં પરમાત્માના પ્રેમનો પ્રકાશ, સ્વયં પરમાત્માના અલૌકિક જ્ઞાનનો પ્રકાશ, સ્વયં પરમાત્માના રક્ષક હોવાનો અનુભવ, એમના દ્વારા મને પ્રાપ્ત થતી રક્ષાનો અનેરો પ્રકાશ, મુજ આત્માના અસ્તિત્વને, મુજ આત્માના આ વાસ્તવિક જીવન અને આ વર્તમાન શરીરમાં સદૈવ અનુભવ કરું છું. અનુઠા બાબા, આ પરમ પિતાશ્રી પરમાત્મા, એમનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. પરમ કૃપાળુ પરમાત્માની છત્ર છાયામાં હું આત્મા તન, મન, જન, વાતાવરણ સર્વ બાબતોથી હંમેશા સુરક્ષિત છું. ઓમ મીઠા બાબા, આપનો સાથ અને હાથ, આપના દ્વારા મને પ્રાપ્ત થયેલ રક્ષા કવચ સદૈવ મારી સાથે રહે એવી હું અભિલાષા રાખું છું. ઓ મીઠા બાબા, શુક્રિયા. ઓમ શાંતિ. આજનો આપણો વિષય મન હોય તો માળવું ચાલે. સૌથી પહેલા આ વિષયને આપણે આગળ ડિટેલમાં સમજીએ તે પહેલા એ સમજવું અત્યંત જરૂરી છે કે મન આખરે છે શું. મન એ અતિ સૂક્ષ્મ છે. જેમ આત્મા સૂક્ષ્મ છે તેમ મન પણ સૂક્ષ્મ છે. હવે કોઈ પણ સૂક્ષ્મ વસ્તુ હોય તો તેને જોવી, અનુભવી એ થોડું કઠિન બની જાય છે, પણ અશક્ય નથી. જો પ્રયાસ કરીએ તો ડેફિનેટલી આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ. અને એ જ પ્રમાણે મન એ અતિ સૂક્ષ્મ હોવા છતાં પરમાત્માના જ્ઞાન દ્વારા આપણે તેની અનુભૂતિ તો કરતા થયા છીએ. અચ્છા,
તો વાત એ ચાલી રહી હતી કે મન જે છે એ અતિ સૂક્ષ્મ છે. હવે કોઈ પણ સૂક્ષ્મ વસ્તુ હોય તો એ નરી આંખે આપણે ના જોઈ શકીએ, એના માટે કદાચ આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ જોઈએ અથવા તો બીજા કોઈ સાધનની જરૂર પડે, અને એના આધારે આપણે એ સૂક્ષ્મ વસ્તુને જોઈ શકીએ. હવે મનને જોવાની વાત નથી, મનને અનુભવવાની વાત છે. અને મનને અનુભવ કરીએ તે પહેલાં પણ આપણે મનને સમજવાની વાત છે, કારણ કે આપણે મન દ્વારા કંઈક પ્રાપ્ત કરવું છે. મન દ્વારા આપણે કંઈક જીવનમાં આગળ એનો સહયોગ લઈને વધવું છે. કોઈ જગ્યાએ આપણે જવાનું હોય, યાત્રા ઉપર જવાનું હોય, તો પછીથી જે કાર, કદાચ કાર આપણી પોતાની જ હોય, હાયર કરેલી ના હોય, અને એ પોતાની કાર દ્વારા આપણે લાંબી યાત્રા અગર કરવી હોય અને કોઈ મંજિલ સુધી જવું હોય, તો સૌથી પહેલા આપણે શું કરીએ, આખી જે કાર છે એ કારને ચેક કરી લઈએ. દેટ મીન્સ કે એના જે વ્હીલ્સ છે એ બધું અલાઈન છે, દરેકે દરેક વ્હીલ્સની અંદર પ્રોપર હવાનું જે ટેમ્પરેચર હોવું જોઈએ, પર્સન્ટેજ હોવું જોઈએ, તો એ પણ છે કે નહીં, એનો મિરર છે, ફ્રન્ટ મિરર, એટલે કે સમગ્ર કારને આપણે ચેક કરી લઈએ. એન્ડ ઓન ટોપ ઓફ એવરીથિંગ એની અંદર પેટ્રોલ છે કે નહીં તે ચેક કરી લઈએ. પેટ્રોલ વગર તો ગાડી આગળ જવાની જ નથી. પેટ્રોલને ગાડીને ચલાવનાર કોણ છે એને પણ આપણે મતલબ પ્રોપરલી તૈયાર કરી લઈએ છીએ, કે જે વ્યક્તિ ચાહે પોતે ચલાવવાના હોય અથવા તો કોઈ બીજું ચલાવવાનું હોય, તો એ વ્યક્તિ ઠીકઠાક છે કે નહીં, એક્સપર્ટ છે કે નહીં તે જોઈ લઈએ છીએ. હવે હું આત્મા, આ શરીર એ મારી કાર છે, અને એમાં મન એ મારું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને એના દ્વારા મારે જીવનમાં જે કોઈ મંજિલ પ્રાપ્ત કરવી છે તે કરવી છે, અને એટલા માટે મનને સમજવું એ અત્યંત આવશ્યક બની જાય છે. તો મન અતિ સૂક્ષ્મ છે, અને મન એ અવળચંડું છે. ઇટ્સ વેરી નોટી, ઇટ્સ વેરી નેસ્ટી. એ આસાનીથી તો સહયોગ આપવાનું જ નથી, અને કેવી રીતે આપણને સહયોગ આપતું થાય એ ધીમે ધીમે આ વક્તવ્યની અંદર આપની સમક્ષ સ્પષ્ટ થતું જશે. હવે મનની સાથે સાથે બુદ્ધિ પણ છે. મન જે છે તો એ સો મન, એનું કાર્ય શું છે? પહેલું તો છે થિંકિંગ. આપણને બધાને ખબર છે કે મનમાં વિભિન્ન પ્રકારના વિચારો ચાલ્યા જ કરે છે, પછી એ વ્યર્થ સંકલ્પ હોય, નેગેટિવ હોય, પોઝિટિવ હોય, પાવરફુલ હોય, કામના હોય, નકામા હોય, બધા જ પ્રકારના સંકલ્પો એ ચાલ્યા જ રાખે છે. ત્યારબાદ ફિલિંગ, મન દ્વારા આપણે અનુભૂતિ કરતા હોઈએ છીએ, અને ત્યાર પછીથી વિલિંગ, જે તે કોઈ સંકલ્પ છે તો એ સંકલ્પને પહેલાં તો હું મહેસૂસ કરું છું કે આ સંકલ્પને મારે મૂર્ત સ્વરૂપ આપવું છે, એને પ્રેક્ટિકલ સ્વરૂપ આપવું છે કે નહીં, અને પછીથી હું એને પ્રેક્ટિકલમાં લઈ આવું છું, એટલે કે મારા શરીર દ્વારા એ જે તે થોટ છે તો એ થોટને હું પ્રેક્ટિકલ સ્વરૂપ આપું છું. ફોર એક્ઝામ્પલ, ચોરી કરવી જોઈએ, ચોરી કરું, આ એક વિચાર આવ્યો. પછી ફિલિંગ આવે, ચોરી કરવાથી કેવો અનુભવ થશે, અને પછી કર્મમાં એને લઈ આવ્યા, ચોરી થઈ ગઈ. બીજો એક્ઝામ્પલ, આઈસ્ક્રીમ ખાવો છે મારે, આઈસ્ક્રીમનું નામ પડતા જ આપણને ફિલિંગનો અનુભવ થવા માંડે છે, અને પછીથી ઘરમાં અથવા તો નજીકના સ્ટોરમાં ઉપલબ્ધ હોય તો પછીથી એ આઈસ્ક્રીમને આપણે પ્રાપ્ત કરવા માટે એ દિશા તરફ પ્રયાણ કરીએ છીએ. એટલે સંકલ્પ જે છે તો એ સંકલ્પની અંદર કોઈ શક્તિ નથી, પરંતુ સંકલ્પ તરફ જ્યારે મારું ધ્યાન ખેંચાવા માંડે છે, હું ફિલિંગનો એક ફ્લેવર એમાં એડ કરું છું, અને પછીથી લિટરલી એને એક્શનમાં લઈ આવું છું, ત્યારે પછીથી એ પાવરફુલ બની જાય છે. હવે મનની સાથે સાથે ઇન્ટેલેક્ટનો પણ રોલ છે. મન અગર પાવરફુલ હોય તો ઇન્ટેલેક્ટને બેસાડી દેશે. અગર સંકલ્પ કોઈ શ્રેષ્ઠ હોય અને પછીથી એને આપણે અમલમાં મૂકી દઈએ તો કોઈ વાંધો નથી, પરંતુ સંકલ્પ જ કોઈક વિચિત્ર પ્રકારનો, જેમ કે ચોરી કરવી, એ કોઈ શ્રેષ્ઠ સંકલ્પ નથી, અને એમાં જો ઇન્ટેલેક્ટ અગર મજબૂત ના હોય, ઇન્ટેલેક્ટ અગર કમજોર હોય, તો પછીથી મનનું ધાર્યું થવાનું છે. એટલે હંમેશા મન જે છે એ મજબૂત હોય
તો પછી ધ ઇન્ટેલેક્ટ એનું કાંઈ ચાલવાનું નથી. ઇન્ટેલેક્ટ અગર જો મજબૂત હોય તો પછી મનની અવળચંડાઈ ચાલવાની નથી. મનનો સહયોગ તો લેવાનો જ છે, પરંતુ એની અવળચંડાઈ નહીં ચાલે. હવે મનને સમજવા માટે આ એક્રોનિમ્સ આપની સમક્ષ ચાર પોઈન્ટ આવી રહ્યા છે. પહેલી વસ્તુ છે કે ઇટ મેગ્નિફાઈઝ ધ પ્રોબ્લેમ્સ. આપણા બધાના જીવનની અંદર કાંઈક ને કાંઈક પ્રકારની પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિને આપણે કેવી રીતે મૂલવીએ છીએ ઇટ ડિપેન્ડ અપોન અવર ઓન માઇન્ડ. જો આપણે એને મેગ્નિફાઈ કરીએ તો ડેફિનેટલી રાયનો પહાડ આપણે કરી દેતા હોઈએ છીએ, અને એના આધારે નાનકડી વાત એ પણ આપણા માટે એક મોટી સમસ્યા અનુભવમાં આવતી હોય છે. સો આ મનનો સ્વભાવ છે, અને એ મનના સ્વભાવને આપણે એકદમ પ્રોપરલી સમજી લેવાની જરૂર છે. મારી પાસે એક બેન આવેલા, એમને કાઉન્સેલિંગની મદદની જરૂર હતી. એમના સાસુજી જ્ઞાન માર્ગમાં હતા, અને એટલા માટે એમના એ વહુને મારી પાસે લઈ આવ્યા. અને સમસ્યા એ હતી કે સાસુજીએ કહ્યું કે આ મારા જે વહુ છે હંમેશા ઉદાસ રહે છે, અને એમને ઉદાસ જોઈને અમને મજા નથી આવતી, અને એટલા માટે સિસ્ટર આપ એમને ગાઈડ કરો. એટલે મારી પાસે એ આવ્યા, પછી મેં એમની સાથે વાતચીત શરૂ કરી. અને પછી સૌથી પહેલાં મેં પૂછ્યું કે આપના પતિ દેવ તરફથી લાગે છે કે કોઈ પરેશાની છે. તો મેં કહ્યું કે એ તમને કંઈક તકલીફ આપી રહ્યા છે કે શું? એટલે પેલા બેને કહ્યું કે ના ના ના, મારા પતિ તો બહુ સારા છે, મને બધી જ રીતે સાથ અને સહયોગ આપે છે. એટલે પછી મેં કહ્યું કે અચ્છા, તો આપના સાસ સસુર, સસરા અને મતલબ સાસુ, એમના તરફથી કોઈ તકલીફ છે કે શું? ઓરિજિનલ મા બાપ તો એ તો ઓરિજિનલ જ હોય, અને આ તો પ્રોક્સી મા બાપ કહેવાય ને, એટલે કદાચ એમના તરફથી તકલીફ છે. એટલે એમણે કહ્યું, હોય બેન, ના ના ના, એ તો મને દીકરીની જેમ સાચવે છે. તો પછી મેં કહ્યું કે અચ્છા, તમારા બાળકો કંઈક ધમાચકડી મચાવતા હશે, અને તમને સહયોગ જીવનમાં નહીં આપતા હોય, કે મનની શાંતિ નહીં આપતા હોય, એવી તો કોઈ સમસ્યા નથી ને? એટલે એમણે કહ્યું કે ના ના, એ મારા બાળકો પણ મારું કયું માને છે, મને બહુ પ્રેમ કરે છે, મને મારી આજ્ઞા પ્રમાણે ચાલે છે. તો પછી મેં કહ્યું કે અચ્છા, ફાઇનાન્શિયલી કદાચ કોઈ સમસ્યા આપના જીવનમાં હશે. એટલે કહ્યું, હોય બેન, અમારે તો પોતાનું જ ફાર્મ છે, ફાર્મ હાઉસમાં અમે વારે ઘડીએ વીકેન્ડ પર જતા હોઈએ છીએ, ફાર્મમાંથી જ ફ્રેશ ફ્રૂટ્સ વેજીટેબલ્સ ને બધું અમે જલસા છે જીવનમાં, કોઈ તકલીફ નથી. પછી મારો વિચાર ચાલ્યો કે હવે બધી જ બાબતો જીવનમાં જે પ્રાઇમરી રિક્વાયરમેન્ટ્સ હોય ને એના કરતાં પણ વધારે રિસોર્સિસ અગર જીવનમાં ઉપલબ્ધ હોય તો પછી દુઃખ અથવા તો ઉદાસીનું કયું કારણ હોઈ શકે છે? એટલે પછી મેં કહ્યું કે અચ્છા, તો હવે તમે જ બતાવો કે તમને કઈ સમસ્યા, કઈ મૂંઝવણ સતાવી રહી છે. એટલે પછી એમણે કહ્યું કે જુઓ બેન, મારો વિચાર છે કે અમારું આખું ફેમિલી અમે યુએસએમાં જઈને સેટલ થઈએ. મારા પતિદેવને હું ઘણી વાર આ સંકલ્પ મારો બતાવું છું, જણાવું છું, છતાં એ બાબત તરફ એમણે કોઈ પણ પ્રકારનું લક્ષ્ય આપ્યું નથી, અને એના લીધે જ હું મનમાં ને મનમાં કચવાય રાખું છું. હવે તમે જ વિચાર કરો કે જીવનની અંદર જે પ્રાઇમરી રિક્વાયરમેન્ટ્સ હોય ને એના કરતાં પણ ભગવાને કંઈક વિશેષ વરદાનોથી જીવનને ભરપૂર રાખ્યું હોય, સમૃદ્ધ રાખ્યું હોય, ખુશાલ રાખ્યું હોય, ને એમાં પણ જો આ રીતે આપણે પેટ ચોળીને શૂળ ઊભું કરીએ તો એ કોનું કામ છે? મનનું કામ છે. મન મેગ્નિફાઈંગ ગ્લાસ જેમ નાની વસ્તુને મોટો બતાવે છે, તો એ જ રીતે સમસ્યા કોઈ નથી. એટલે આપણા જીવનની અંદર પણ આપણે જોવું પડે કે મારા જીવનમાં જે પણ પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિમાં કોઈ પણ બાબત એવી તો નથી ને કે જે હું એને રાયનો પહાડ બનાવી રહી હોય. મનની બીજી ટેન્ડન્સી છે ઇટ ઇમેજિન્સ પ્લેઝર. કલ્પનાના ઘોડા ઉપર મન એ દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, ને એમાં થાકી કોણ જાય? આત્મા. થાકી કોણ જાય? શરીર. કેટલી પ્રકારની કલ્પના, તમને એક્ઝામ્પલ આપું તો યંગસ્ટર્સ જો હોય, ખાસ કરીને કોલેજિયન્સ બોયઝ, કોઈ બોય બેઠો હોય, મતલબ કોલેજના કેમ્પસની અંદર બેઠો હોય,
કોઈ છોકરી ત્યાંથી પસાર થાય, મન તરત જ વિચાર કરવા માંડે, વાવ શું છોકરી છે, અચ્છા આની સાથે ફ્રેન્ડશિપ કરવા મળી જાય તો, અચ્છા આની સાથે ડેટ્સ પર જવા મળે તો, અચ્છા આની સાથે મેરેજ કરવા મળે તો, આની સાથે જીવન વ્યતીત કરવા મળે તો. હજુ તો એક વ્યક્તિને ખાલી જોઈ જ છે અને મન કંઈક કેટલાય અગણિત પ્રકારના આ રીતના કાલ્પનિક ઘોડા ઉપર મોજ મજા કરવા તરફ આગળ વધતું છે. અને પછી એનો કોઈ અંત ના આવે, ને પછી કોઈ કે ચલ ક્લાસ શરૂ થઈ ગયો, ત્યારે એ વ્યક્તિ એ સ્વપ્ન જેને ડે ડ્રીમિંગ આપણે કહીએ, તો એમાંથી એ બહાર આવે. કોલ સેન્ટર્સની અંદર આજકાલ યંગસ્ટર્સ ખાસ કરીને ભારતની અંદર ઇટ્સ વેરી ગુડ કે ચલો એ પોતે ફાઇનાન્શિયલી સ્ટેબલ થવા માંગતા હોય છે, અને એટલા માટે જે પણ પ્રકારની આ રીતની જોબ કરવા ચેલેન્જિંગ કહેવાય એક રીતે, તો સો એને સ્વીકારે. હવે એ લોકો શું વિચારે કે આ જોબ હું કરીશ યંગસ્ટર્સ, તો એના દ્વારા પછીથી રાત્રે કામ કરીશ અને દિવસે જલસા કરીશું. હવે રાતના સમયે ઓફિસ જવાનું હોય, કેબમાં પણ સુતા સુતા જાય, રાત્રે કામ કરવું ઇટ્સ નોટ સો ઇઝી. સો કોફી કે ટી એના સહારે બગાસા ખાતા ખાતા કામ કરે, ઘરે ડ્યુટી આવર્સ પૂરા થાય, ઘરે આવે ત્યારે પણ શું થાય, ત્યારે પછી પણ ઊંઘી જાય, કારણ કે થાક તો ઉતરે જ ના હોય. સો કલ્પનાના ઘોડા ઉપર આપણે મન એ ભાગ્યા જ કરે છે. સો ઇટ બેસિકલી ઇમેજિન્સ પ્લેઝર, એને મજા આવે, એને મજા આવે. આપણને બધાને આ એક ટેન્ડન્સી રહે છે, ક્યાંય પણ જવાનું હોય, કાંઈ પણ કરવાનું હોય તો આપણે પહેલાં પૂછીએ એમાં મજા તો આવશે ને. કોઈ પિકનિક સ્થાન પર જવાનું હોય, આપણે બધાએ નક્કી કર્યું હોય, તો મનની અંદર વિચાર આવશે, ઇઝ ઇટ અ વર્થ પ્લેસ, કેટલો સમય આપણે ત્યાં રહીશું, ત્યાં શું આપણે કોઈક હોટેલમાં રહીશું કે પછી રિઝોર્ટમાં રહીશું, ખાવા પીવાનું શું વ્યવસ્થા કરીશું. મજા દરેકે દરેક વાતની અંદર મજા આપણને ક્યાંથી આવશે ને, બસ મન તો એમાં જ મસ્ત રહેતું હોય, તો પછી કે આપણી મંઝિલ સુધી આપણને સહયોગ આપે એ વિશે તો વિચારવાની વાત જરા દૂર નહીં થઈ જાય છે. એન ઉપરથી આપણે કહીએ કે ઇટ નેગ્લેક્ટ્સ રિસ્પોન્સિબિલિટી, એને કોઈ પણ જાતની રિસ્પોન્સિબિલિટી સ્વીકારવી જ નથી. બુદ્ધિ તો આપણે જે રીતે કેળવી હોય અને બુદ્ધિ આપણી જેટલી ઉત્તમ હોય કે મધ્યમ હોય કે કનિષ્ઠ હોય, જે પણ પ્રકારની હોય, તો બુદ્ધિ તો આપણે આપણને કંઈક ને કંઈક સહયોગ આપે, અને બુદ્ધિ તો કંઈક ને કંઈક અંશે રિસ્પોન્સિબલ પોતાની જાતને માને. પણ મન એ કોઈ દિવસ પોતાની જાતને રિસ્પોન્સિબલ ના માને, કંઈક આડું અવળું આપણી પાસેથી કરાવી જ લે, ચાહે તો ટેમ્પ્ટેશનના પ્રભાવના આધારે, ચાહે તો વાતાવરણના પ્રભાવના આધારે, કોઈ પણ બાબતને લઈને મન જે છે એ આપણને ફસાવી દે, આપણને કોઈક ને કોઈક ઉલટા સીધા કાર્યની અંદર ફસાવી દે, ઇન્વોલ્વ કરાવી દે. અને પછી મન સાથે જ આપણું બધાનું પોતપોતાનું એક આંતરદ્વંદ ચાલતું હોય, આવું તો કંઈ થતું હશે, મન આપણને કહે આવું તો કંઈ કરાતું હશે. પછી આપણે તો કહીએ કે અરે મન તહેજ તો મને કહ્યું હતું કે કરી લે કરી લે, એક જ મોકો છે. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સ જે છે, તો આજે સાંજે વર્લ્ડ કપ છે, વર્લ્ડ કપ ટુર્નામેન્ટ લાઈવ કોની વચ્ચે, 2020 ઇન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે, અને પછીથી કાલે એક્ઝામ છે. હવે જીવનમાં ઇમ્પોર્ટન્ટ એટ ધીસ વેરી પોઈન્ટ ઓફ ટાઈમ જીવનમાં ઇમ્પોર્ટન્ટ શું છે, એક્ઝામ, એક્ઝામ ઉપર ફોકસ કરવાની જરૂર છે. આખું વર્ષ તો ભણ્યા ના હોય અને છતાં એક્ઝામના આગલા દિવસે પણ ભણવાનો મૂડ નથી આવતો. સો મન કહેશે અરે હોય આવો મોકો તમને ક્યારે મળવાનો છે, લાઈવ ટુર્નામેન્ટ છે અને તે પણ પાછી ભારત અને પાકિસ્તાન વચ્ચે, તો ક્યારે મિસ કરાય, હોય કિતાબી કીડો ભણવાની કોઈ જરૂર નથી. પછી રાત્રે મોડા ભણી લેશે, પછી બુદ્ધિ કહેશે કે પણ આનું રેકોર્ડિંગ પણ આવશે ને, પછી તું રેકોર્ડિંગ જોઈ લેજે. પણ મન કહેશે ના ના ના, બધા કહેશે કે આ તો પંતુજી છે, તે મેચ ના જોઈ, તે મેચ મિસ કરી દીધી. અને અલ્ટિમેટલી પેલી વ્યક્તિ
મેચ જોવામાં પોતાનો સમય વ્યતીત કરી નાખે, કારણ કે એમાં જ એને મજા આવે છે, એક્ઝામમાં કોઈ મજા નથી આવતી. સો કહેવાનો ભાવાર્થ એ છે કે મન ક્યારેય પોતાની જાતને રિસ્પોન્સિબલ નહીં ગણે. રિસ્પોન્સિબિલિટી તો સ્વીકારશે નહીં, એની સાથે સાથે આપણને આત્માને કાંઈક ને કાંઈક આડું અવળું કે જે નકામું છે, વ્યર્થ છે, કે જીવનમાં કદાચ જેનું આ તબક્કે મહત્વ નથી, તેવી બાબતો કરવા તરફ દોરી જાય છે. And then D stands for, let's say, it denies reality. Vastavikthano aswikar karvo e manni tendency chhe. Eno apne vatte oche aumshe anubhav karelo chhe ane karta jaiye chhe. Kabutar hoy, kabutar ne marva mate biladi avi jaye. Kabutar shu kari le? Aapmanthi kadach koine khyal hashe ke aankho band kari le. Ane pachi ene lage ke ha, હું સુરક્ષિત છું, બિલાડી જતી રહી. તો હકીકત એ નથી. સો મનની પણ એક ટેન્ડન્સી છે કે કોઈ પણ ચેલેન્જ છે, કોઈ પણ પરિસ્થિતિ છે, કોઈ પણ વાસ્તવિકતા છે, તો એ વાસ્તવિકતાનો આપણે ઇઝીલી સ્વીકાર નથી કરી શકતા હોતા. અને એટલા માટે શોર્ટ ટર્મ ઓરિએન્ટેડ જે ડાયવર્ઝન્સ છે અથવા તો એન્ટરટેઇનમેન્ટ્સ છે કે જેમાં મનને મજા આવે એ તરફ દોડી જતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, મૂવી જેણે જોઈ છે થિયેટરની અંદર, તો એ મૂવી જોવા માટે જે પણ ગયા છે તો એનો અનુભવ છે, એમનો અનુભવ છે કે આખા થિયેટરની અંદર ઘોર અંધારું હોય અને ખાલી લાઇટ જે છે એ સ્ક્રીન ઉપર જ પ્રોજેક્ટ થતી હોય અને ત્યાં જ આખું ચલચિત્ર અથવા તો જે મોજ મજાના ચિત્રો છે એ બધું ઇમર્જ થતું હોય અને જે વ્યક્તિ એ ફિલ્મનો આનંદ લઈ રહી હોય તો એને એમ જ થાય કે બસ આ જ દુનિયા છે, ઓહો હો હો મજા આવી ગઈ. હવે એની જગ્યાએ આખું થિયેટર અગર જો ફૂલી લેટ્સ એ લાઇટથી ઇગ્નાઇટ કરી દેવામાં આવે, એને સંપૂર્ણ રીતે પ્રકાશિત કરી દેવામાં આવે અને પછી કદાચ સ્ક્રીન ઉપર પેલી મૂવીને રન કરવામાં આવે, મજા નહીં આવે. એ વ્યક્તિ કહે છે, અરે આ શું છે, આ તો કઈ જોવાની વસ્તુ છે. સો રિયાલિટીથી આપણે ભાગતા રહીએ છીએ અને એ ભગાવનાર જો કોઈ તત્વ હોય તો એ આપણું પોતાનું મન છે. સો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. હવે મનને કદાચ કોઈ ઉપમાથી સમજવું હોય કે મન આખરે છે કોના જેવું, તો એને વાંદરાની સાથે આપણે સરખાવી શકીએ. વાંદરા કરતાં પણ માકડું એની સાથે કદાચ સરખાવી શકે. હવે વાંદરું છે કે માકડું છે તો આપ સૌ જાણો છો કે એ બધાની શું ટિપિકલ બિહેવિયર હોય, એ લોકોના શું કેરેક્ટરિસ્ટિક્સ હોય. એ લોકોને મજા જ કરવી હોય, એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર, એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર, એક ઘરની લેટ્સ એ કોટની પાળી પરથી બીજા કોટની પાળી, બસ જંપીને બેસે ને, કૂદ્યા જ રાખે અને જ્યાં ખાવાનું મળે ત્યાં તરાપ મારીને ઝાપટી લે, મજા કરી લે. ધ અધર પોઈન્ટ ઇઝ ઇટ્સ વેરી એક્ટિવ, ત્યારે પણ એ શાંતિથી બેસે જ નહીં. સો ધ પોઈન્ટ ઇઝ ઇટ્સ વેરી રેસ્ટલેસ. ને વાંદરા માકડા આ બધા કોઈ ભણવા તો ક્યાંય ગયા જ નથી, સો પીએચડી તો કરી નથી. સો બેસિકલી ઇટ્સ ઇગ્નોરન્ટ. અને એની વિશેષતા પાછી એ છે કે કોપી બહુ સુંદર રીતે કરી શકે, એની નકલ જો કરવી હોય તો એ ખૂબ જ સુંદર રીતે કરી શકે. બટ અધર પોઈન્ટ ઇઝ વેરી ઇલોજિકલ. આગળ આપણે સમજ્યા ને કે ભાઈ એક્ઝામને આપણે વેઇટેજ આપવાનું છે, એની જગ્યાએ મોજ મજાને વેઇટેજ આપી દીધી. સો ઇટ્સ ઇલોજિકલ. એન્ડ ઓન ટોપ ઓફ એવરીથિંગ આપણે એને ટ્રેન કરી શકીએ છીએ. હવે પોઈન્ટ એ છે કે શું કોઈ પણ વ્યક્તિ એને ટ્રેન કરી શકે? ના, એને ટ્રેન કરવા માટે કોઈ એક એક્સપર્ટ વ્યક્તિની જરૂર પડે, કોઈ સારા એવા મદારીની જરૂર પડે કે જે એને ટ્રેન કરી શકે ને પછી એને ધાર્યા ખેલ કરાવી શકે ને પોતે માલિક તરીકે પ્રમાણી કરી શકે. એની વે જ્યાં માઇન્ડની વાત આવે તો માઇન્ડને પણ આપણે ટ્રેન કરવું પડે અને એ ટ્રેન કરવું ધારીએ છીએ એટલું ઇઝી નથી.
કારણ કે આપણે સો અત્યારે 50s માં કે 40s માં કે 30s માં આવીને બેઠા છીએ. નાનું બેબી હોય તો એને આપણે ટ્રેન કરી શકીએ 3 વર્ષનું 4 વર્ષનું ત્યારથી માંડીને લેટ્સ એ 10 વર્ષ સુધી એને આપણે સુંદર રીતે ટ્રેન કરી શકીએ. પણ જેમ જેમ ઉંમર વધતી જાય, જીવનમાં જેમ જેમ આપણે આગળ વધતા જઈએ, તેમ તેમ પછીથી ટ્રેન કરવાની વાત જ્યારે આવે ત્યારે ઇટ બીકમ્સ અ ચેલેન્જ. અને એટલા માટે ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે પાકા ઘડે કાંઠલો ના ચડે. સો ઇટ્સ ચેલેન્જિંગ બટ ઇટ્સ નોટ ઇમ્પોસિબલ એઝ સચ. હવે મનને જ્યાં ટ્રેન કરવાની વાત આવે ને ત્યાં પાછું આ એક અગત્યની વાત આવી જાય છે. યુનો દરેકે દરેક વાતમાં મનને પોતાની રીતે એક પ્રકારનો રિસ્પોન્ડ આપવાની આદત છે અને એ રિસ્પોન્ડ આપણે સૌ જાણીએ છીએ. એના માટે પરફેક્ટ એક્ઝામ્પલ્સ મારી સમક્ષ છે. ઇલેક્ટ્રિક ઇલ એક પ્રકારની ફિશ હોય છે કે જે કરંટ આપે, કોઈને પણ એ કરંટ આપે, એને કોઈ પણ પ્રકારની અસુરક્ષિતતાનો જ્યારે અનુભવ થવા માંડે અથવા તો અસુરક્ષિતતા ઊભી ના થઈ હોય તે પહેલા જ એ સામેવાળી વ્યક્તિને કરંટ આપી દે. અને એનો કરંટ એટલો બધો શાર્પ અને એટલો બધો ઇન્ટેન્સ હોય છે કે મગરમચ્છ તો ઇઝ વેરી પાવરફુલ ને, મગરમચ્છ પણ એના કરંટથી બચી ના શકે, સ્વાહા થઈ જાય, મરી જાય. તો આપણા જીવનમાં પણ આપણે હંમેશા જંગલમાં તો રહેતા નથી, આપણે જ્યાં પણ રહીએ છીએ હંમેશા જાણીતા કે અજાણતા અલગ અલગ પ્રકારના લોકોથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ. અને એમાં જે તે વ્યક્તિ સાથે અગર કદાચ આપણે કોઈ કામ કોઈ પ્રોજેક્ટ કરવાનો હોય અથવા ન પણ કરવાનો હોય, એ વ્યક્તિ જેવી આપણી વાતાવરણની અંદર પોતાના સર્કલની અંદર જ્યારે આવતી હોય છે અને પછી આપણને લાગે કે કાંઈ નહીં, આને પરચો તો બતાવવો જ પડશે, કરંટ તો આપવો જ પડશે, એટલે ચાહે શબ્દ બાણ દ્વારા અથવા તો આપણી જસ્ટ આંખોના ઈશારા દ્વારા અથવા તો મનની અંદર કોઈ સંકલ્પ દ્વારા આપણે એવી આત્માઓને હાનિ પહોંચાડતા હોઈએ છીએ, એક શોક આપી દેતા હોઈએ છીએ કે પેલી વ્યક્તિ આપણાથી દૂરથી નમસ્કાર કરે, આપણને કોઈ હાનિ ભવિષ્યની અંદર ના પહોંચાડે. આ બધી મનની કારીગરી છે. બીજું એક એક્ઝામ્પલ છે આ હેમર હેડ. એ પણ એવી માછલી છે કે એને જ્યારે કોઈ અસુરક્ષિતતાનો અનુભવ થતો હોય અને એવા સમયે એ પોતાના શરીરમાંથી એક પ્રકારનું સ્ટિંકિંગ કોઈ વાસ મારતું હોય, સ્ટ્રોંગ સ્મેલ આવતી હોય, એ પ્રકારનું સબસ્ટન્સ છોડે છે. સો દેટ ઇઝ ઓલ્સો વેરી અનબેરેબલ કાઇન્ડ ઓફ લેટ્સ સે સ્મેલ. સો આપણે પણ આ પ્રકારનો રિસ્પોન્ડ બીજાને આપતા હોઈએ છીએ કે આપણા નેગેટિવ સંકલ્પો જે તે વ્યક્તિ કે વસ્તુ કે વાતાવરણ માટે એટલા બધા સ્ટ્રોંગ કદાચ હોય અને એ વ્યક્તિ કદાચ આપણે શુભેચ્છુ હોય છતાં પણ એ આપણાથી દૂર થઈ જાય. આ ત્રીજું એક્ઝામ્પલ છે એક્સપ્લોડિંગ એન્ટ્સ. મલેશિયાની અંદર આ પ્રકારની એન્ટ્સ હોય છે એ જ્યારે એને કોઈ ડેન્જરનો અનુભવ થવાનો હોય તો પછીથી એ પોતાના શરીરની અંદર આ રીતે લિક્વિડ જે છે એ બ્લાસ્ટ કરી દેતી હોય છે. સો બેસિકલી આપણા જીવનની અંદર પણ આવું કંઈક થતું હોય. આમ તો વ્યક્તિ બહુ જ લેટ્સ એ બ્રાન્ડેડ ક્લોથ્સમાં હોય, બ્રાન્ડેડ શૂઝ હોય, બ્રાન્ડેડ લેટ્સ એ એસેસરીઝ હોય, બધું જ બ્રાન્ડેડ હોય અને બોલવા ચાલવાનું મેનર્સ એવરીથિંગ ઇઝ ફાઇન, આપણને લાગે કે ઓ સચ અ સોબર પર્સન. પણ જેવા કદાચ આપણે એના પેચ કસી લઈએ, કદાચ એકાદ ટોન્ટ મારી દઈએ અથવા તો કંઈક એના વિશે નીચી કક્ષાનો એક કોમેન્ટ આપી દઈએ, તરત જ પેલી વ્યક્તિ એની ઓરિજિનલ લેટ્સ એ પોઝિશનમાં આવી જશે. એ કદાચ કોઈ પણ વ્યક્તિને કેવા પ્રકારનું એનું વ્યક્તિત્વ છે એ જો આપણે ચેક કરવું હોય તો એડવર્સ સિચ્યુએશન્સની અંદર એના દ્વારા કેવા પ્રકારનો રિસ્પોન્ડ એ વ્યક્તિ આપે છે એના દ્વારા આપણે સમજી શકીએ છીએ. સો ધ પોઈન્ટ ઇઝ કે લીંબુ જે છે તો લીંબુને અગર આપણે એમાંથી જ્યુસ કાઢીએ તો એમાંથી લેમન જ્યુસ જ નીકળવાનો છે. ઓરેન્જ હોય, ઓરેન્જમાંથી અગર આપણે જ્યુસ કાઢીએ તો એમાંથી ઓરેન્જ જ્યુસ જ નીકળવાનો છે. સો એ જ પ્રમાણે આપણી અંદર પણ જે કાંઈ ભરેલું છે એ સમય આવે
એ આ રીતે બ્લાસ્ટ થઈ જતું હોય છે અથવા તો શોકિંગ લેટ્સ સે એક્સપ્રેશન્સના રૂપમાં એક્સપ્રેસ થઈ જતું હોય છે. સો આ બધી મનની ટેન્ડન્સી છે. મન ક્યારે કયા પ્રકારનો આ રીતે રિસ્પોન્ડ આપશે, ચાહે તો શોકિંગ એલિમેન્ટ દ્વારા, ચાહે તો લેટ્સ સે બ્લાસ્ટ થઈ જઈએ, કોઈ વ્યક્તિને કંઈક, હજુ તો કોઈકે કંઈક કોમ્પ્લિમેન્ટ જ આપ્યું હોય અને કદાચ એ કોમ્પ્લિમેન્ટ એના માટે અસહનીય હોય, રડવા માંડશે, સો વ્યક્તિની વચ્ચે પણ કદાચ એ રડવા માંડશે અને પબ્લિકમાં કદાચ એ આ રીતનો રિસ્પોન્ડ નહીં આપે, તો ઘરમાં એકાંતમાં જઈને કોઈ વળી દારૂને લતે લાગી જાય, કોઈ વળી સ્મોક ઉપર સ્મોક કરવા માંડે, આ બધા રિસ્પોન્ડ છે. એ મને સમજે છે શું, એણે તો મને આવું કેવી રીતે કહી શકાય. સો આ રીતે મન જે છે એની આ બધી ટિપિકલ સ્ટાઇલ્સ છે કે જેના દ્વારા એ રિસ્પોન્ડ આપે છે. હવે જ્યારે મનને આપણે મંઝિલ તરફ આગળ લઈ જવું છે, એને કેળવવું છે, તો પછીથી એને રિસ્પોન્ડ આપતા પણ આપણે શીખવવું પડશે. એ કઈ રીતે રિસ્પોન્ડ આપે તેના તરફ પણ આપણે ધ્યાન આપવું પડશે. સો ધ બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ ટોર્ટોઇસ. આપણને બધાને જ ખબર છે કે જ્યારે એને જે પણ અંગનો ઉપયોગ કરવો હોય એ ઉપયોગ કરી લે, અને જ્યારે ન કરવો હોય ત્યારે પછીથી એ પોતાના શેલની અંદર એને સમાવી લે. જ્યારે એને કોઈ વિપરીત પરિસ્થિતિ અથવા તો કોઈ ચેલેન્જિંગ પરિસ્થિતિ લાગે તો ત્યાં એ પોતાની જાતને છુપાવી લે, પરંતુ પોતાના જે શિલ્ડ છે અથવા તો જે ફાઇટિંગ એક લેટ્સ એ ટેકનિક છે એને એ પ્રત્યક્ષ કરી દે છે, એને એ સામે લઈ આવે છે. સો આપણા માટે શિલ્ડ એ આગળ કયા પ્રકારનું હોઈ શકે એ રાજયોગ દ્વારા સમજ્યા છીએ, છતાં આગળ આપણે સ્પષ્ટ કરીશું. હવે કાંઈ પણ વસ્તુ જીવનમાં જ્યારે પ્રાપ્ત કરવી હોય ને તો વાય જે છે એને આપણે જેટલું બને એટલું વધારે સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. મારે મન પાસેથી સહયોગ લેવો છે, મનને મારે મંઝિલ સુધી પહોંચાડવું છે અથવા મનનો સહયોગ લેવો છે, તો વાય એને જેટલું બને જેટલા વધારે પડતા એના આન્સર્સ હું ક્રિએટ કરી શકું, ઇમર્જ કરી શકું, જોટ ડાઉન કરી શકું, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પરંતુ મન તો માળવે જવા તૈયાર જ નથી. હવે એ તૈયાર નથી તો એની પાછળ કયા કયા કારણો છે? વાય ધ માઇન્ડ ઇઝ નોટ સો પેશનેટ, વાય માઇન્ડ ઇઝ નોટ લેટ્સ સે કોઓપરેટિવ મી ધ સોલ ધ માસ્ટર. સો અહીંયા એક નહીં બે નહીં પણ ટોટલ 11 પોઈન્ટ્સ મારી સામે આવ્યા છે. પ્રી કન્સીવ ડેટા. આપણે નાના હતા ને, લેટ્સ સે 2 વર્ષના જ્યારના હતા ને, ત્યારથી માંડીને ઓલરેડી આપણા બધાની અંદર, બધાના માઇન્ડની અંદર રેકોર્ડિંગ થયેલું છે. શાનું? અલગ અલગ પ્રકારના કોમ્પ્લિમેન્ટ્સનું, જજમેન્ટલ લેટ્સ એ કોમેન્ટ્સનું, આપણા માટે બીજાઓએ શું વિચાર્યું છે, બીજાઓ આપણને કેવી રીતે મૂલવે છે, એ બધી જ બાબતોનું પરફેક્ટ રેકોર્ડિંગ તેની અંદર છે. ફોર એક્ઝામ્પલ, નાનું છોકરું હોય, શાંતિથી બેસી રહેતું હોય, બહુ એક્ટિવ ના હોય, એટલે આજુબાજુ માં બાપ આંટી અંકલ જે પણ નજીકના સર્કલના હોય, ને પછી આગળ સર્કલ જેમ વધતું જાય એમાં ટીચર્સ ને પછીથી લેટ્સ સે આપણા ફ્રેન્ડ્સ ને સ્ટુડન્ટ્સ ને, એ બધા તરફથી કોમ્પ્લિમેન્ટ મળે, આ તો એકલ હોડી છે, આને તો કોઈ મજા જ નથી આવતી, આ તો આખો દિવસ ચોપડી જ વાંચ્યા રાખે છે, આને તો બધા સાથે હળી મળીને રહેતા આવડતું જ નથી. નાઉ પોસિબલ છે કે ઓકે, એની એક ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી છે એન્ડ અકોર્ડિંગલી એનો જીવનની અંદર આગળ પ્રોગ્રેસ થઈ રહ્યો છે, બટ આ પ્રી કન્સીવ ડેટા, આપણે કાંઈ પણ કરવા જઈએ પછી એ જ વ્યક્તિને કદાચ 100 વ્યક્તિની સામે ભાષણ આપવા માટે કહેવામાં આવે, અને પેલું મન જે છે પૂછશે, તું 5 વ્યક્તિ સામે બોલી નથી શકતી ને અત્યારે 100 વ્યક્તિની સામે બોલવાની કોશિશ કરવાની આગળ પ્રયાસ ચાલી રહ્યો છે? ઇમ્પોસિબલ, યુ કાન્ટ ડુ ઇટ, ફિનિશ. સો આપણી અંદર પણ જ્યારે મેડિટેશન કરીએ છીએ અથવા તો સેલ્ફ રિફ્લેક્શન કરતા હોઈએ તેવા સમયે બેસીને જોવાની જરૂર છે કે કેવા પ્રકારનો પ્રી કન્સીવ ડેટા મારી અંદર રહેલો છે, છુપાયેલો છે. ધ અધર પોઈન્ટ ઇઝ ડિસઓર્ડર. અલગ અલગ પ્રકારના ડિસઓર્ડર્સ હવે તો આપણા રિસર્ચમાં, ચાહે તો સાયકોથેરાપિસ્ટ છે, સાયકોલોજીસ્ટ છે કે સાયન્ટિસ્ટ છે, એ બધા તરફથી સ્પષ્ટીકરણ આપણને મળેલું છે.
પીટીએસડી હોય કે એડીએસડી હોય કે ડિપ્રેશન હોય, તો કેટલાય પ્રકારના ડિસઓર્ડર્સ છે. અને આ બધા મેન્ટલ અથવા તો જે સાયકોલોજીકલ ડીપ રૂટેડ ડિસઓર્ડર્સ છે, આ બધા ઇઝીલી સમજમાં નથી આવતા. જે બાળક એડીએસડીથી કદાચ પીડાતું હોય બચપણની અંદર, એ બાળક ખૂબ જ એક્ટિવ હોય, ખૂબ જ, એટલે કે એને કંટ્રોલ કરવો મા બાપ માટે અથવા ટીચર્સ માટે, બધા માટે એક ચેલેન્જ હોય. એ બાળક તોફાન જ કરે છે એવું નથી, બીજી બધી જ એક્ટિવિટીઝની અંદર પર એટલું જ એક્ટિવ છે. પિયાનો ક્લાસીસમાં જશે, ડાન્સિંગ ક્લાસ, કરાટે ક્લાસ, યુ નેમ ઇટ, અલગ અલગ એક્ટિવિટીઝની અંદર એનો ઇન્ટરેસ્ટ હશે અને પાર્ટિસિપેશન એનું હશે. પણ જેમ જેમ જીવનમાં બધી જ દિશાઓમાં તો આપણે આગળ ના વધી શકીએ ને, જીવનમાં કોઈ એક પડાવ એવો આવે કે જ્યાં ડિસાઈડ કરી લેવું પડે કે સ્પેસિફિક આ ફિલ્ડની અંદર મારે આગળ વધવું છે, એમાં મારે કરિયર બનાવવું છે અથવા એમાં મારું જીવન વ્યતીત કરવું છે. પણ આ જેને પોતાને પણ ખબર નથી કે એને આ કોઈ પ્રકારનો ડિસઓર્ડર છે, મા બાપને પણ ખબર નથી, અને આવી વ્યક્તિ એ પોતે એક સ્પેસિફિક દિશામાં પોતાના પ્રયત્નોને નહીં દોરી શકે, એનું મન એને સહયોગ નહીં આપી શકે. ડિસ્ટોર્ટેડ વિઝન, જે વ્યક્તિને પોતાનો લેટ્સ સે ઘણા બધા નંબર્સ હોય, નજીક અને દૂરના ચશ્માના નંબર હોય, એ વ્યક્તિ જ્યારે ઉઠશે સૌથી પહેલું કામ શું કરશે, સ્પેક્સ હાથમાં લેશે અને પછીથી એને યોગ્ય લિક્વિડ અથવા તો પ્રોપર ક્લોથિંગ મટીરિયલથી એને સાફ કરશે, ગ્લાસીસને સાફ કરશે અને પછીથી એ જોશે, પછીથી એ પહેરશે, જેથી એને બધું દિવસ દરમિયાન સ્પષ્ટ દેખાઈ શકે નજીકનું દૂરનું. હવે મન એ પણ આપણી એક આંખ છે અને એના દ્વારા આપણે આપણા વિઝનને બહુ સ્પષ્ટ જોવાનું જરૂર છે. પરંતુ મનની અંદર આટલો બધો ખળભળાટ છે અને એટલા માટે વિઝન સ્પષ્ટ જોવાની તો વાત જવા દો, વિઝન જ આપણે ક્રિએટ નથી કરી શકતા હોતા. સો ધીસ ઇઝ ઓલ્સો અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. ડિસકમ્ફર્ટ, આપણને બધાને જ આપણા પોતપોતાના એક કમ્ફર્ટ ઝોનમાં મજા આવે, એમાંથી આપણને બહાર આવવું ગમે નહીં. જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય તો આપણે આપણો જે કમ્ફર્ટ ઝોન છે, ડેફિનેટલી હું હોય કે તમે હોય તો ગમે તે વ્યક્તિ હોય, આપણે દરેકે દરેકે એ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે. ઇન્ડિયામાં આરઈએસની ટ્રેનિંગ હોય છે, એમાં ઘરથી બહાર અલગ સ્ટેટની અંદર જવું પડે, અલગ અલગ સ્ટેટ્સની અંદર કેમ્પ્સ હોય તો એ કેમ્પ્સની અંદર પાર્ટિસિપેટ કરવું પડે. હવે એ વ્યક્તિ જો પોતાના કમ્ફર્ટ ઝોનમાં જ કમ્ફર્ટેબલ હોય તો વેલ, ફોરગેટ અબાઉટ ફુલફિલિંગ એની વિઝન, જીવનમાં ક્યાંય પણ એ નહીં આગળ વધી શકે. એટલે બેસિકલી વાય અવર માઇન્ડ ઇઝ નોટ સો પેશનેટ કે કોઓપરેટિવ ટુ અચીવ, ટુ એનેબલ અસ ટુ અચીવ લેટ્સ હેવ અ ગોલ, બિકોઝ આપણને કમ્ફર્ટેબલ રહેવું ગમે છે. કોઈ પણ જાતની ડિસકમ્ફર્ટ વી ડિનાય, વી આર નોટ હેપી વિથ ધેટ. ડિસહાર્ટનમેન્ટ, અત્યારે પરિસ્થિતિ ધીમે ધીમે આખા વિશ્વની અંદર એવી નિર્માણ થઈ રહી છે કે ભલભલાનો ઉમંગ, ઉત્સાહ, હિંમત બધું ભાંગી પડે. સો આપણું મન એ મજબૂત ના હોય તો ડિસહાર્ટનમેન્ટ એ પણ ઊંડે ઊંડે ઘર કરી જતી હોય છે. અને એટલા માટે આપણને આ સ્પિરિચ્યુઅલ કોચ અથવા ગાઈડ્સ અથવા મેન્ટર્સ, સિસ્ટર્સ, સિનિયર્સ આ બધા એનેબલ કરે છે કે આપણા એ ડિસહાર્ટનમેન્ટને આપણે દૂર કરી શકીએ. લેથાર્જી, આપણને બધાને ખાઈ પીને ખુશ રહેવાનું, મોજ મજા, જલસા, ઊંડે ઊંડે એક પ્રકારનું આળસનું એલિમેન્ટ છુપાયેલું છે. જો એ હોય તો પછી મન રેડી થવાનું જ નથી. પ્રોકાસ્ટિનેશન, આજનું કામ કાલે, કાલનું કામ પછીના દિવસે, અને પછીનું કામ, ધેર ઇઝ નો ધી એન્ડ. ઘરને સાફ રાખવું ઇઝ સમથિંગ વેરી પ્રાઇમરી, ઇઝ સમથિંગ વેરી નેસેસરી, છતાં આજનું કામ કાલે, કાલનું કામ કાલે, એમ કરતાં કરતાં દિવાળી આવી છે. આખા વર્ષનો ગંદવાડ, આખા વર્ષનું લેટ્સ સાફ સફાઈનું ઘરનું અભિયાન આપણે ત્યારે કરતા હોય છે. This is a big example, but આપણને કામને ટાળવાની એક વૃત્તિ બની ગઈ છે, આ મનની એક અવરચંડાઈ છે. દાદી પ્રકાશમણીએ જ્યારે સંતો અને ધર્મ સંમેલન હતું
અને એ વખતે એમણે બહુ સુંદર ક્લાસ કરાવેલો. આજ દિવસ સુધી અમે તો ભૂલ્યા નથી, અમે સેવાધારી તરીકે ત્યારે મધુબની અંદર હાજર હતા. સો દાદીનો એક જ ક્વેશ્ચન બધાને હતો, બધા સંન્યાસીઓ સંતો મહંતો જે પણ એમાં પાર્ટિસિપેટ કરવા આવેલા VVIPs હતા, એ બધાને દાદીજીએ પ્રશ્ન પૂછ્યો, મેરે કો આપ યે બતાઈએ કલ કિસને દેખા, કલ કિસને દેખા. હવે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે એમાં આપણને નેક્સ્ટ ઘડી પણ શું થવાનું છે એ ખબર નથી. એન્ડ દેટ ઇઝ વાય આ મનની ટેન્ડન્સી દેટ ઇઝ ઓલ્સો વેરી વેરી ડેન્જરસ, અને એ આપણને આગળ નથી વધવા દેતું. ડિજિટલ ડિસ્ટ્રેક્શન્સ, એનો તો આપણને બધાને જ અનુભવ છે, એનો કંઈ બહુ વધારે વિસ્તાર કરવાની જરૂર નથી. બટ ઇટ ડેફિનેટલી બીકમ્સ અ હિન્ડ્રન્સ, અ કાઇન્ડ ઓફ લાઇક ઓબ્સ્ટેકલ ફોર ધ માઇન્ડ એન્ડ ફોર મી ધ સોલ. જો એનો પ્રોડક્ટિવ યુસેજ હું ના કરું તો, સી પહેલા 2G હતી, પછી 3G આવ્યું, 4G આવ્યું, નાવ 5G, એ પણ આંગણે જ ઊભું છે. આ તો બધા એડવાન્સમેન્ટ્સ જે લોકોને જીવનમાં સુખ સાહેબી અથવા તો લોકોને લોકોના ઇમોશન્સ સાથે ચેડા કરી અને પછી પોતે સમૃદ્ધ અને મિલિયનર્સ ને બિલિયનર્સ થવું છે, એ લોકો તો આ બધું કર્યા જ રાખવાના છે. દે આર પ્લેઇંગ ધર ઓન પાર્ટ્સ, નથિંગ રોંગ ઇન ધેટ. બટ ધ પોઈન્ટ ઇઝ કે કેટલા ડિસ્ટ્રેક્શન્સ, ઓટોમોબાઈલ, યુ નેમ ઇટ, જીવનની અંદર જે પણ આપણા માટે જરૂરી અથવા તો મોજ મજાના સાધનો છે એમાં ડિજિટલ ડિસ્ટ્રેક્શન્સ એ બહુ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે. અને એમાં મન તો શાંત બેસવાનું જ નથી. જેવી એક એડવર્ટાઇઝમેન્ટ પોપઅપ થઈ, ઓકે ઓનલાઈન ઓર્ડર આપી દો, કેશ ડિલિવરી અથવા તો ઓનલાઈન ડિલિવરી, યુ નેમ ઇટ, બિઝી બિઝી બિઝી. મને વિચાર ચાલે લોકો કેમ બિઝી રહેતા છે, પછી મેં જોયું, પછી મને સમજ પડી કે ઓ ઓનલાઈન જે શોપિંગ એપ્સ હોય છે એની અંદર બધા બધી સ્કીમ્સ આવતી હોય છે, ફ્રી ને ધીસ ને દેટ ને, એન્ડ ધેટ્સ વાય પીપલ દે કીપ સ્ક્રોલિંગ સ્ક્રોલિંગ સ્ક્રોલિંગ. એન્ડ લાઈફમાં આપણી જે જીવનની જે ઘડિયાળ છે એમાં પણ ટીક 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 એ પણ સ્ક્રોલ થયા જ રાખે છે. એન્વાયરમેન્ટ, આપણે કેવા એન્વાયરમેન્ટની અંદર રહીએ છીએ, કેવા એન્વાયરમેન્ટની અંદર સરાઉન્ડેડ છીએ, દેટ ઓલ્સો પ્લેઝ અ બિગ રોલ ટુ ટ્રેન ધ માઇન્ડ ઓર ટુ ટેક હેલ્પ ફ્રોમ ધ માઇન્ડ. કોઈ વ્યક્તિ એવા વિસ્તારની અંદર રહેતું હોય કે જેના નજીકના એરિયામાં થિયેટર હોય અને થિયેટરનો અવાજ, થિયેટરમાં જે પિક્ચર ચાલતું હોય ને પછી એનો કોન્સ્ટન્ટ અવાજ એ ડિસ્ટર્બ કર્યા જ રાખતો હોય, એવી વ્યક્તિ પરેશાન જ રહેવાની અને પછી એ ફોકસ તો થઈ જ નહીં શકતાનું. આ તો એક બહારનું એક એક્ઝામ્પલ આપ્યું, બટ વ્યક્તિ વસ્તુ વાતાવરણ ઘણી બધી બાબતો એની અંદર ઇન્વોલ્વ થઈ જાય છે. બોર્ડમ, યુ નો, નાનું 2 વર્ષનું બેબી હોય ને તે એ પણ માને કહેતું હોય, મમ્મી આઈ એમ બોર્ડ, મમ્મી મજા નથી આવતી. બોરિંગ શબ્દ એને શું ને કેટલો સમજ પડતો હોય, છતાં પણ એ પોતે કહેતું હોય છે કે મમ્મી આઈ એમ બોર્ડ, મજા નથી આવતી. તો આપણે તો વેલ વી આર ક્વાઇટ મેચ્યોર પીપલ, આપણને પણ ખબર છે કે એક વખત આપણે બોર થઈ જઈએ તો પછીથી મન એ માનતું નથી. એન્ડ દેન ધ લાસ્ટ થિંગ ઇઝ, નોટ ધ લાસ્ટ બટ આ લિસ્ટ પ્રમાણે, લેકિંગ ડિલિજન્સ. મહેનત તો દરેકે દરેક વાતમાં છે, ચાહે કોઈ નાનો પ્રોજેક્ટ હોય, ચાહે મોટો હોય, ચાહે કામનો હોય, ચાહે બીજા માટે હેલ્પ કોઈ બનવાનો હોય, કોઈ પણ પ્રોજેક્ટ હોય, દરેકે દરેકની અંદર આજે મોઢામાં કોળિયો મૂકીએ તો કોળિયાને પણ આપણે યુ નો ફોર સર્ટન પીરિયડ ઓફ ટાઈમ ચાવવો પડે છે, એટલી મહેનત પણ આપણે કરવી પડે છે. ત્યારે જઈને પછીથી એ આપણા લેટ્સ એ બોડીના એક પાર્ટ તરીકે, બ્લડના એક પાર્ટ તરીકે, એનર્જીના પાર્ટ તરીકે આપણે એ ભોજનને ઉપયોગમાં લઈ શકીએ છીએ. એનીવે, મહેનત આપણને ગમતી નથી અને એટલા માટે લોકો જ્યારે આધ્યાત્મિકતાના માર્ગની અંદર આવે ને ત્યારે લોકો શું કે, મહેનત ના કરવી હોય ને એટલા માટે શું કે, સિસ્ટર ગોકુળમાં ગધેડા બનવા મળશે ને તો પણ વાંધો નથી, મહેનત જ નથી કરવી ને, ઉચ્ચ પદ પ્રાપ્ત કરવું હોય તો મહેનત કરવી પડે. હવે તમે વિચાર કરો, ગોકુળમાં ગધેડું શું કરતું હશે, ગધેડા તો હોવાના જ નથી, અને એટલા માટે
ધ પોઈન્ટ ઇઝ કે મહેનત તો બધામાં જ છે. હજુ પણ મનનું અગર આગળ આપણે વિશ્લેષણ સમજીએ તો મન જે છે એને પાંખો લાગેલી છે. કેવા પ્રકારની પાંખ છે? પાસ્ટ અને ફ્યુચર. આ બે પાંખો જે છે એના આધારે મન ઉડ્યા જ રાખે છે, ઉડ્યા જ રાખે છે. પાસ્ટમાં એસ્પેશિયલી આપણે જે પણ બધા ગ્રજીસ છે, ગ્રીવન્સીસ આપણે અક્યુમ્યુલેટ કર્યા છે, બસ આપણે એમાં જ રમણ, મન આપણું હંમેશા એની અંદર જ રમણ કર્યા કરતું હોય. ફ્યુચર, ફ્યુચરને માટે એસ્પેશિયલી ઇનસિક્યોરિટી. અરે અત્યારે આ પેન્ડેમિક આવ્યું છે, ભવિષ્યમાં બીજી કઈ પરિસ્થિતિ આવશે ભગવાન જાણે, આપણે શું કરીશું, આપણે કેવી રીતે રહેશું, અત્યારે તો લોકડાઉન છે ને આ છે ને તે છે ને, યુ નો. સો બેસિકલી પાસ્ટના ગ્રીવન્સીસ અને ગ્રજીસ, ફ્યુચરના ઇનસિક્યુરિટી, એ બંનેની વચ્ચે જ મન જે છે એ સલવાયેલું રહે છે. તો ભાઈ પ્રેઝન્ટ ક્યાં છે? પ્રેઝન્ટમાં તો પ્રેઝન્ટ છે જ નહીં. પ્રેઝન્ટ એ પ્રેઝન્ટ મીન્સ ઇટ્સ અ ગિફ્ટ. એ ગિફ્ટને તો એ એન્જોય કરતો જ નથી. અને એટલા માટે જ્યાં પાસ્ટ અને ફ્યુચરની જ્યાં કશ્મકશ ચાલી રહી છે ને, એમાં મન એ પ્રેઝન્ટ ટાઈમમાં ઓલવેઝ ટેન્સ હોય, સ્ટ્રેસ્ડ હોય. આપણને બધાને લેટ્સ એ મિનિમલ થી લેટ્સ એ મેક્સિમમ લેવલ પર્સન્ટેજ વાઇઝ ઇટ ડિફર્સ, બટ આપણને બધાને સ્ટ્રેસનો અનુભવ થાય છે. સો એમાં મનનો આપણે કેવી રીતે સહયોગ લઈ શકીએ? હવે આજકાલ આપણે ઇક્યુ તો સાંભળતા હતા, ઇમોશનલ કોશન્ટ, ઇન્ટેલિજન્ટ કોશન્ટ એ પણ આપણે સમજતા હતા અથવા સમજીએ છીએ. અને હવે એડવાન્સ જ્યારે જીવનમાં આગળ આ કિશોર નાટકની અંદર વધતા રહ્યા છીએ તો ત્યાં હવે આવી રહ્યું છે એસક્યુ, સ્પિરિચ્યુઅલ કોશન્ટ. પહેલા આપણે સમજી ગયા કે મન મજબૂત હોય તો મનનું જ ધાર્યું થવાનું છે. ઇન્ટેલિજન્ટ અગર બુદ્ધિ અગર લેટ્સ એ મજબૂત હોય તો બુદ્ધિનું ધાર્યું થવાનું છે. પણ આપણને બધાને જ ખબર છે, આપણને બધાને આપણી બુદ્ધિ છે, કામ નથી કરતી એવું નથી, પણ બુદ્ધિ એ મજબૂત નથી, ત્યાં તકલીફ છે. અને એટલા માટે બુદ્ધિને જો અગર પાવરફુલ બનાવવી હોય તો એના માટે આપણે એસક્યુ, સ્પિરિચ્યુઅલ કોશનનો આધાર લેવો પડશે. જેટલું બને એટલું લેટ્સ એ શુભ ચિંતનના પુસ્તકો છે, સત્સંગ છે, રાજયોગનો તો માર્ગ એવો છે કે એમાં જ્ઞાનનો ખજાનો એટલો બધો ને એવો એવો છે કે તમે જે એને જેટલો લાભ લેશો એટલો ઓછો છે. ચાહે તો મુરલીના માધ્યમથી, ચાહે તો અવ્યક્ત મુરલીના માધ્યમથી, ચાહે સિસ્ટર્સ, ચાહે મેડિટેશનનો સબ્જેક્ટ, યુ નેમ ઇટ, એકે એક જે આસ્પેક્ટ આ સ્પિરિચ્યુઅલ લેટ્સ એ પાથવેની સાથે સંકળાયેલા છે એમાં તમે જેટલી ડેપ્થમાં જવા માંગો એટલા જઈ શકશો. અને જેટલા એ ડેપ્થમાં જતા જઈશું એટલી આપણી જે બુદ્ધિ છે એ બુદ્ધિ એક સશક્ત હથિયાર બનતી જશે. સો બેસિકલી મન એ બે ધારી તલવાર છે, એ આમ પણ ચાલે ને આમ પણ ચાલે, પણ બુદ્ધિ એ એક ધારી તલવાર છે, ઝાટકે જ એક ઝાટકે જ એ નિર્ણય લઈ શકે છે, ડિસ્ક્રિમિનેટ કરી શકે છે, અને એના દ્વારા મનનું ધાર્યું એ નહીં થઈ શકે. મનની અવળચંડાઈ બેસિકલી એનું જે નોટીનેસ છે એને આપણે દૂર કરી શકીશું. જીવનની આ પણ એક વાસ્તવિકતા છે કે સોફ્ટવેર અને હાર્ડવેર, કોઈ વ્યક્તિ આવે અને તમને પછીથી એક લેટ અસ સે બ્યુટિફુલ લેપટોપ ગિફ્ટ કરે, એની અંદર એના ફીચર્સ સારા હોય, એનું સ્ક્રીન, એનું રેઝોલ્યુશન, એવરીથિંગ ઇઝ ફાઇન, એની સિસ્ટમ, એનો ડેટા સ્ટોરેજ, એવરીથિંગ ઇઝ ફાઇન, લેટ્સ એ એક્સેલન્ટ. અને પેલી વ્યક્તિ કહે કે આ મારે તમને ગિફ્ટ આપવી છે, પણ આની સિસ્ટમમાં એક વાયરસ છે, ચલાવી લઈશું? હાર્ડવેર તો અગત્યનું છે જ છે, બટ સોફ્ટવેરની અંદર કોઈ લોચા હોય તો પછી બી આપણા માટે એ વસ્તુ નકામી બનતી જાય છે. તો આપણા મનની અંદર, મનની અંદર ઘણા બધા વાયરસીસ આવી જ ગયેલા છે. પણ મેજોરિટી સ્પીકિંગ આપણા બધાનું જ, પેરેન્ટ્સથી માંડીને ચાહે તો સ્કૂલ્સ છે, કોલેજીસ છે અથવા
જે પણ એન્વાયરમેન્ટ છે, પબ્લિક છે, પીપલ છે, આપણા બધાનું જ ધ્યાન બેસિકલી હાર્ડવેર ઉપર છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ છે. સો મેની ડિગ્રીઝ, MBA. સો બેસિકલી મેજોરિટી, લેટ અસ સે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, તો એ બધાનું લક્ષ્ય શું છે? હાર્ડવેરને જ જસ્ટિફાય કરવાનું, હાર્ડવેરને જ મોડિફાય કે સ્ટ્રેન્ડન કરવાનું, એનલાઇટન કરવાનું. હોસ્પિટલ્સ, મનની હોસ્પિટલ આપણે જોઈ છે. મનની હોસ્પિટલ તો હોય કદાચ, મનને સારા કરવાની, સાજા કરવાની, એ હોય તો પણ કોઈ જશે નહીં. અને લાઇટર નોટ, મેન્ટલ હોસ્પિટલની અંદર પંડિત જવાહરલાલ નહેરુ એક વખત વિઝિટ લેવા જાય છે, અને પછી હવે ત્યાં વિઝિટ કરીએ એટલે કાંઈ ત્યાંની દિવાલને એ બધાને તો એ જોવા નથી ગયા ને, અને એટલા માટે ત્યાંનો એકાદ વ્યક્તિ હતો, ગાંડો હતો, તો એની સાથે એમને થયું કે હું વાતચીત કરું, અને એટલા માટે એ જાય છે, એમની સાથે વાતચીત કરે છે. એટલે નેચરલી પહેલાં પૂછે છે, તમારું નામ શું છે, આમ છે, તેમ છે, ખબર છે આ ગાંડો છે, છતાં પણ વાતચીતનું કંઈક તો શરૂઆત કરવાનું પોઈન્ટ હોવું જોઈએ ને, એટલા માટે એ પૂછે છે. તો પેલી વ્યક્તિ કહે છે કે મારું નામ આ છે. પછી પેલી વ્યક્તિ પણ ગાંડ પણ એકદમ તો છલકતું નથી હોતું, એટલે પેલી વ્યક્તિ પણ પંડિતજીને પૂછે છે કે આપનું નામ શું. એટલે પંડિતજીએ કહ્યું કે પંડિત જવાહરલાલ નહેરુ. એટલે સામેવાળી પેલી વ્યક્તિ એકદમ જોરદાર હસવા માંડી કે તમે પંડિત જવાહરલાલ નહેરુ, ભૂલી જાઓ, ભૂલી જાઓ, હું પણ મારી જાતને આ જ નામથી ઓળખાવતો હતો અને એટલા માટે આજે અહીંયા છું. સો માય ડિયર ફ્રેન્ડ્સ, પોઈન્ટ ઇઝ કે અગર ગાંડામાંથી સાજા થવાની કોઈ હોસ્પિટલ હોય તો ત્યાં કોઈ એડમિટ થવાનું નથી, પણ તનને માટે તમે જુઓ અત્યારે આ પેન્ડેમિક ચાલ્યું છે, ભલભલી હોસ્પિટલ્સ એ બધી છલકવા માંડી છે, ઉભરાવા માંડી છે. ઇટ્સ નેસેસરી, ઇટ્સ આઈ એમ નોટ ડિનાઈંગ ધ ફેક્ટ. સો તન માટેની હોસ્પિટલ તો છે, મન માટેની હોસ્પિટલ, મનને ઠીકઠાક તરોતાજા સશક્ત રાખવા માટેની હોસ્પિટલ્સ જો કોઈ હોય તો આપણા મંદિરો છે, આપણા મેડિટેશન સેન્ટર્સ છે, આપણા રિટ્રીટ સેન્ટર્સ છે, એ બધા આપણને મનને ઠીકઠાક રાખવા માટે મદદ કરે છે. સો હવે આપણે એ સમજી લઈએ કે મારે મનને કેવી રીતે પેશનેટ બનાવવું જોઈએ, મનને મારે કેવી રીતે ઉમંગ ઉત્સાહમાં લાવવું જોઈએ, મારા કેવા પ્રયત્નો હોવા જોઈએ, કઈ દિશામાં હું શું કરું કે જેથી મારું મન જે છે એ મને દરેકે દરેક રીતે સહયોગ આપે, બુદ્ધિને પણ સહયોગ આપે. ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ સ્માર્ટ વર્ક. સી, અત્યારે તો આપણે બધા સ્માર્ટ બની ગયા છીએ, આપણા બધાની પાસે એવરીથિંગ, મેજોરિટી સ્પીકિંગ એવરીથિંગ, એસ્પેશિયલી સાયન્ટિફિક જે ગેજેટ્સ છે, ઇન્વેન્શન્સ છે, એ ચાહે હોમ એપ્લાયન્સીસની હો, ચાહે એન્ટરટેઇનમેન્ટ, યુ નેમ ઇટ, એવરી સિંગલ ગેજેટ, ઇટ ઇઝ વોટ સ્માર્ટ. એવરીથિંગ ઇઝ સ્માર્ટ, સ્માર્ટ રિસ વોચ, સ્માર્ટફોન, સ્માર્ટ. સો એ બધા દ્વારા વી આર એન્જોયિંગ લાઈફ, હેઝ બીકમ સો બ્યુટિફુલ. બટ એટ ધ સેમ ટાઈમ આ સ્માર્ટ ગેજેટ્સનો ઉપયોગ કરી 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 ને હું શું સ્માર્ટ વર્ક કરી શકું છું, કરી રહી છું? સો આઈ હેવ ટુ ડુ ધેટ. ઇફ આઈ એમ નોટ ડુઈંગ ધેટ, આઈ હેવ ટુ ડુ ધ સ્માર્ટ વર્ક. હાર્ડ વર્ક નથી કરવાનું. પહેલાં આપણે સમજી ગયા કે મહેનતની જરૂર છે, તો મહેનત એ હાર્ડ હોવી જોઈએ કે સ્માર્ટ હોવી જોઈએ, દેટ આઈ હેવ ટુ ડિસાઇડ, એન્ડ અકોર્ડિંગલી આઈ હેવ ટુ ડુ ધ સ્માર્ટ વર્ક. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે ગણેશજીના વૃત્તાંત તરફથી લઈ શકીએ છીએ. શિવ અને પાર્વતી બંને બેઠા છે, અને પછી એ બંને પોતાના એ બંને બાળકોને, કાર્તિકે અને ગણેશને કહ્યું કે તમારા બંને માટે આખા વિશ્વમાં સૌથી મહાનમાં મહાન વસ્તુ શું છે, એ જે કાંઈ પણ હોય તો અમે તમને આ કોડિયું, અને એની અંદર ઇગ્નાઇટેડ લેટ્સ એ કોડિયું છે, તો એની અંદર છલો છલ તેલ છે, અને આની સાથે તમે એની પરિક્રમા લગાવ્યો હો. હવે બન્યું એવું, કાર્તિકે તો બિચારા ભોળા ભાળા નીકળી પડ્યા. આખા વિશ્વની અંદર કંઈ કેટલાય તીર્થસ્થાનો છે,
મહાનમાં મહાન તીર્થસ્થાનો છે, તો એ બધાનો ની પરિક્રમા કરવા માટે એ નીકળી પડ્યા. ને આપણા ગણેશજી સ્માર્ટ ને, સો એ તો શિવ અને પાર્વતી જ્યાં બેઠા હતા, ધીમે ધીમે એમણે એ શિવ પાર્વતી જ્યાં બેઠા હતા એમના જે મા બાપ, તો એની એમણે પરિક્રમા 7 વાર કરી લીધી. સો વોટ ધીસ લેટ્સ એક્ઝામ્પલ શોઝ ઇટ ટુ અસ, બધા તીર્થ સ્થાનો ને એ બધું જ આપણે કરી લીધું છે. ભક્તિમાં આપણે આ આપણી ચપ્પડ ઘસાઈ ગઈ, આપણું મસ્તક જ્યાં પણ ગયા છે ત્યાં બધે જ આપણે ટેક્યું છે. અને એના દ્વારા અત્યારે એ જે ભક્તિ કરી છે, આપણે જે યથાર્થ પ્રયત્નો કર્યા હતા, એના દ્વારા અત્યારે આપણને એક યથાર્થ પાથવે મળ્યો છે. ભગવાને આવીને આપણે આપણો પોતાનો હાથ પકડ્યો છે. હવે એમનો હાથ પકડીને હું કેટલા સ્માર્ટ મેનરમાં લાસ્ટ ઓફ ફાસ્ટ ને ફાસ્ટ ઓફ ફર્સ્ટ જવા માટે મનને કેળવું છું, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો સ્માર્ટ વર્ક એન્ડ ધેન કન્ડિશનિંગ. યુ નો હાથીનો બેબી મદનિયું કહેવાય, એ પણ હાથી જેટલું નહીં પણ છતાં ખૂબ જ શક્તિશાળી હોય. હવે એ મદનિયું જ્યારે હોય, એ નાનું બેબી એલિફન્ટ હોય, તો ત્યારે એને એક ઝાડ, સ્ટ્રોંગ ઝાડના થડ સાથે એને મોટી મોટી આયર્ન ચેઇન્સથી બાંધી દેવામાં આવે. હવે બેબી છે, હવે બેબી તો ડેફિનેટલી ઊંચું નીચું થવાનું જ છે, અહીંયા ત્યાં ભાગવા માટેની કોશિશ કરવાનું જ છે, તોફાન કરવાનું જ છે. હવે આ બેબી એલિફન્ટને જ્યારે આપણી જાડી જાડી ચેઇન સાથે બાંધી દેવામાં આવ્યું છે ને, તો પહેલાં તો કોશિશ કરશે, એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, અને પછીથી ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ વોટ વિલ હેપન, બેબી વિલ બી કન્ડિશન. અને એ જ બેબી એલિફન્ટ જ્યારે મોટું થઈ જાય, મોટો હાથી બની જાય, પછી શું એને એ સોનાની, સોરી, એ લાગશે હેવી ચેઇન્સથી બાંધી છોડી દેવામાં આવે છે? ના, ત્યારે તો પછી એક સાધારણ દોરડું હોય તેનાથી પણ એને કોઈ પણ ઝાડ પાસે બાંધી દેવામાં આવે. નોટ ઓનલી દેટ, ઘણા બધા લોકોની વચ્ચે પણ એક મહાવત જે છે, એ મહાવત જ એને કંટ્રોલ કરે એને, કારણ કે ઇટ ઇઝ અ પ્રી કન્ડિશન લેટ્સ એ ફ્યુચર, અધરવાઇઝ તો એ ઉહાપોહ મચાવી દે. સો માઇન્ડને પણ ધીમે ધીમે ધીમે, ઇટ્સ અ બેબી, આપણે ભલે મોટા થયા પણ મન તો બેબી જ છે, અને એટલા માટે એને કન્ડિશન કરવાની જરૂર છે. એન્ડ ધેન યુ નો આપણે હંમેશા આઈ ધ સોલ, મારું એક લેટ્સ એ અંતરદ્વંદ ચાલ્યા જ કરે છે, કન્ટિન્યુઅસ સ્પીકિંગ એવરી ડે એટ એવરી સિંગલ મોમેન્ટ, ફાઇટિંગ ચાલ્યા જ કરે છે. આ કરું કે તે કરું, આમ કરું કે તેમ કરું, આ જીવનમાં પ્રાપ્ત કરું કે તે પ્રાપ્ત કરું, યુ નો. સો ધીસ ઇઝ અ કોન્સ્ટન્ટ લેટ્સ એ કાઇન્ડ ઓફ ઇન્ટરનલ કોમ્બેટ, એમાં મન બહુ મહત્વનો ભાગ ભજવે. કોઈ વ્યક્તિ છે જેને સિવિયર લેટ્સ એ ડાયાબિટીસ છે, જીવ ઘરની અંદર રાત્રે પાર્ટી હતી તો ગુલાબજાંબુ, કેક્સ એન્ડ ધીસ એન્ડ યુ નેમ ધ વેરાયટીઝ, એવરીથિંગ વોઝ એન્જોયડ બાય ધ પીપલ. એન્ડ એવું નથી કે બધું જ ખતમ થઈ ગયું હોય, પછી થોડું ઘણું ફ્રીજમાં મૂકી દેવામાં આવ્યું હોય. પેલી વ્યક્તિને સ્ટ્રિક્ટલી લેટ્સ એ ડોક્ટર અથવા ઘરના બધા જ દ્વારા કહેવામાં આવેલું હોય કે તમારે ગળાને ખાવાની તો વાત જ જવા દો, દૂરથી જોવાનું કે અડવાનું પણ નથી. Now that person doesn't know, he knows, he or she knows. પણ સસુરજી રાત્રે ઉઠે તો દસવી ગયા હોય 12:30 ની આસપાસ, ફ્રીજનો દરવાજો ખોલે અને ગુલાબજાંબુથી ભરેલો વાડકો હોય એમાંથી એક ગુલાબજાંબુ લઈને આમ મોઢામાં મૂકવા જ જાય, અને સ્ટ્રિક્ટ વવરાણી હોય આવ્યા હોય, ફટાક દઈને લાઇટ કરી દે, પપ્પા તમને ના પાડ્યું છે ને, આપણે મોટા છીએ ને, ગિલ્ટ ફીલ થાય, અરે આમાં શું કરી નાખ્યું. પછી મન કે પણ મેં તો તને કહ્યું હતું કે તને ડાયાબિટીસ છે તારે ન ખાવું જોઈએ, પછી આપણે કહીશું પણ મન તે જ તો કહ્યું કે અત્યારે બધા સુઈ ગયા છે, ખાઈ લે ખાઈ લે, કોઈ નથી જોતું. સો મન જે આ રીતે છે ને નચાવે આપણને, કરી લે કરી લે કરી લે, અને પછી કે હે તે આવું કર્યું, તું તે આવું કર્યું. સો મન જે છે એનું ડબલ સ્ટેન્ડર્ડ છે. સો એ પંચ આપણને માર્યા જ કરે, એક આમ માર્યું, એક આમ માર્યું, એક આમ માર્યું, અને પછી હું આઈ ધ સોલ, યુ નો, આઈ બીકમ લેટ્સ એ વેરી વીક. પછી મન કહે છે ચલ ખાવી છે ખાવી છે,
કોચ હોય ને રેસલિંગ અરીનાની બાજુમાં પાછળ અથવા જ્યાં પણ કોચ ઉભો હોય બેઠો હોય એ કહેતો હોય યુ કેન ડુ ઇટ બકઅપ બકઅપ તો આપણે શું કરવાનું મનને જોવાનું એને એક આપણને માર્યો હોય પંચ ને પછી કે અરે મન કે બીજું મારું મારું આપણે કે હા હા ભલે હું મરી જાઉં મરી જાઉં જો આપણે મનને જોયા રાખીશું તો એ તો એક પછી એક પંચ મારવા તૈયાર જ છે તો આપણે મનને પ્રાધાન્ય આપવાનું છે ના આપણને આપણા જે કોચિસ છે આપણને જીવનમાં આગળ વધવા માટે જે એન્કરેજ કરવા માટે જે ચીયર લીડર્સ હોય એ પછી ચાહે આપણા મેન્ટર્સ છે સિસ્ટર્સ છે એ બધા તરફ ધ્યાન આપવાનું છે શું બાબાના ગાઈડન્સ તરફ ધ્યાન આપવાનું છે આઈડેન્ટિફિકેશન યુ નો નાનો બેબી હોય ને પછી કદાચ એને વેશભૂષા અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવાનું હોય સો માં એને તૈયાર કરે પછી જ્યારે કોસ્ચ્યુમ પહેરાવે ને પછી થોડી પ્રેક્ટિસ કરાવે ત્યારે આમ બોલવાનું ત્યારે આમ ચાલવાનું ત્યારે તો બેબી કરી લે અને એકચ્યુઅલ જ્યારે પરફોર્મન્સ હોય તે પહેલાં તો દરરોજે તો પછી એ પેલું કોસ્ચ્યુમ એને ના પહેર્યું હોય છતાં પણ એનું યુનો મન જે છે એ કૃષ્ણ સાથે આઈડેન્ટિફાય થઈ ગયું હોય અને એટલા માટે કૃષ્ણ જેવું જે બોલશે ચાલશે હસશે રમશે સો મેં મારી જાતને કોની સાથે ક્યાં કઈ રીતે આઈડેન્ટિફાય કર્યું છે એમ આઈ લેટ્સ આઈડેન્ટિફાઈંગ માય સેલ્ફ એઝ એન એન્જલ વિથ એન એન્જલ સો આઈ એમ ગોઈંગ ટુ યુ નો પરફોર્મ માય રોલ માય માઇન્ડ ઇઝ ગોઈંગ ટુ બી કન્ડિશન અકોર્ડિંગલી This is, let's say, just a spiritual example. But otherwise, પણ આપણા જીવનમાં જેની અને જે પણ પ્રકારની પર્સનાલિટી સાથે આપણે પોતાની જાતને આઈડેન્ટિફાય કરી લીધું હોય ને ત્યારે પછી ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ પ્રોસીડ ટુવર્ડ્સ અવર ગોલ સાઉન્ડ વાઇબ્રેશન્સ આઈ થિંક મારો સમય ઇઝ ઇટ ઓકે સાઉન્ડ વાઇબ્રેશન્સ આપણે બધા જ જાણીએ છીએ કે સાઉન્ડ વાઇબ્રેશન્સ દે આર ધ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ એન્ડ લેટ્સ એ વેરી પાવરફુલ કાઇન્ડ ઓફ વાઇબ્રેશન્સ એટલે આપણે બધા જ જાપાનના પેલા પ્રોફેસર મોટો જે કર્યા હતા પાણી ઉપર એમણે એક્સપેરિમેન્ટ કરેલા ને અલગ અલગ કન્ટેનર રાખ્યા કોઈની ઉપર લેટ્સ એ હેટ લખી દીધું કોઈની ઉપર આઈ હેટ યુ કોઈની ઉપર આઈ લવ યુ કોઈની ઉપર પીસ કોઈની ઉપર બ્લેસ યુ થેન્ક યુ લાઈક વાઇઝ એમણે પાણીના પાણી ભરેલા બધા કન્ટેનર્સ રાખ્યા એન્ડ ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ પછીથી એમણે એ પાણીની અંદર જે બધા મોલેક્યુલ્સ છે એ બધામાંથી જે પેટર્ન્સ ઇમર્જ થઈ હોય તો એનું એમણે રિસર્ચ કર્યું સ્ટડી કર્યું એન્ડ અલ્ટિમેટલી વોટ દે ફાઉન્ડ દેટ પોઝિટિવ ઓર એન્કરેજિંગ લેટ્સ એ વર્ડ્સ દે ક્રિએટ યુ નો બ્યુટિફુલ લવલી એક્સેલન્ટ ટાઈપ્સ ઓફ પેટર્ન્સ વિદ ઇન ધ એન્વાયરમેન્ટ વોટર ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ અહીંયા એમણે રિસર્ચ કર્યું છે એટલા માટે આપણે વી આર કુટિંગ દેટ આપણું બોડી જે છે આપણું બોડી 70% વોટર છે કોઈ પણ વ્યક્તિ આપણને ઇન્સલ્ટ કરે તો કોઈ એક કે બે શબ્દ ના કહેવાના કહી જાય પણ બીજા 100 વ્યક્તિની વચ્ચે કહ્યું હોય આપણને ખોટું લાગી જાય આપણે તો રિસાઈ જઈએ આપણે તો એ વ્યક્તિ સાથે સંબંધ કાપી નાખીએ વાય જે સાઉન્ડ વાઇબ્રેશન્સ છે એ મારા ઇચ એન્ડ એવરી લેટ્સ એ ડ્રોપ ઇચ એન્ડ એવરી સિંગલ પાર્ટિકલ ઓફ માય એક્ઝિસ્ટન્સ ઇન ધ ફોર્મ ઓફ લેટ્સ એ વોટર એમાં રેકોર્ડ થઈ ગયા એમાં આઈ ગોટ ઇન્ફ્લુએન્સ્ડ એન્ડ અકોર્ડિંગલી આઈ ફેલ સો મચ લેટ્સ એ સોરો ઓર અનહેપીનેસ અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આઈ વોન્ટ ટુ શેર વિભીષણ આપણે બધાને ખબર છે વિભીષણ રામના પરમ ભક્ત હતા અને વિભીષણ એટલી પોઝિટિવ પર્સનાલિટી જે છે અને એની સાથે પછી રાવણનો પણ ઉલ્લેખ આવે છે એક દિવસ રાવણ બડે ભાઈ આવી પહોંચે છે વિભીષણના મહેલમાં અને એસ્પેશિયલી એમના રૂમમાં વિભીષણને તો રામ પ્રત્યે જે નિષ્ઠા હતી પ્રેમ હતો અને એટલા માટે એ વ્યક્ત કરવા માટે રામનો મંત્ર તો એ ઉચ્ચારણ કરતા જ હશે એમણે જે પણ બધી આખી દિવાલ હતી મહેલની અંદર એ બધા ઉપર રામ 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 લખી નાખેલી હવે રાવણની એન્ટ્રી થઈ ઇઝ હી ગોઈંગ ટુ બી પ્લીઝ વિથ ધીસ સિનારિયો ડેફિનેટલી નોટ એટલે એમણે કહ્યું હે હું મારા રાજ્યની અંદર મારા મહેલમાં આ મારો ભાઈ મારા કટ્ટર દુશ્મનનું નામ
આ રીતે લખી રહ્યો છે કે જપી રહ્યો છે, એટલે પછી ગુસ્સે તો થાય છે, પણ છતાં એ વિભીષણને પૂછે છે આ બધું શું માંડ્યું છે. વિભીષણ તો સ્માર્ટ, એમણે કહ્યું કે જો ભૈયા, તમારું નામ રાવણ ને ભાભીજીનું નામ મંદોદરી. હવે રાવણ અને મંદોદરી, રાવણ અને મંદોદરી અગર હું જો લખવા જાઉં અને એ રીતે મારે મારું રિસ્પેક્ટ એક્સપ્રેસ કરવું હોય, સો ઇન્સ્ટેડ ઓફ દેટ મેં કહ્યું કે રાવણમાંથી રા લીધું, મેં મંદોદરીમાંથી મ લીધું, અને રામ 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 આ રીતે મેં લખ્યું છે. રાવણ તો ખુશ ખુશ થઈ ગયો. રાવણ કે અરે પહેલા કેવું જોયું હતું ને. પછી તાળી પાડીને બધા ઓફિસર્સને બોલાવે છે, પછી કહે છે પૂરી લંકા મેં લખવા દો રામ 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 રામ. એની વે અહીંયા આપણે કોઈ મંત્ર જાપની વાત નથી, બટ સાઉન્ડ વાઇબ્રેશન્સ દે આર વેરી 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 મચ લેટ્સ સે ઇમ્પોર્ટન્ટ. એન્ડ લાસ્ટલી એન્ટીવાયરસ સિસ્ટમ, આપણે કયા એન્ટીવાયરસ સિસ્ટમને ફોલો કરીશું? ક્વિક હેલ, એવીજી, નોટન. મનની અંદર જે બધા વાયરસીસ છે ને એને ભગાડવા માટે આપણે આ પરમાત્માએ જે આપણને જ્ઞાન આપ્યું છે, આ સંજીવની જે આપણને પ્રાપ્ત થઈ છે, આ ઈશ્વરીય જ્ઞાનની સંજીવની, એ જ આપણા માટે એક એન્ટીવાયરસનું કામ કરવાનું છે. અને કોઈ કહેશે કે વેલ સિસ્ટર, આ બંને પોઈન્ટ તો સ્પષ્ટ થયા કે શા માટે મન આપણને સહયોગ નથી આપતું અને કેવી રીતે આપણે મન પાસેથી સહયોગ લઈએ, પરંતુ છતાં એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આ પેન્ડેમિક ને આ બધી ઇન્સિક્યુરિટીઝ ને આ બધી અનસર્ટેનિટીઝમાં હવે કરવું શું, બનવું શું, હવે સમય જ ક્યાં રહ્યો છે? કદાચ એવું આપમાંથી કોઈકને મનમાં સંકલ્પ આવતો હોય તો અહીંયા આપણે એક જનરલાઇઝ લેટ્સ વિઝન નું એક મોડેલ આપની સમક્ષ શેર કરવા માંગુ છું. સો લેટ મી ક્રિએટ. ધ પોઈન્ટ ઇઝ, મારું ડેસ્ટિની મારે જ ક્રિએટ કરવાનું છે. હું મંત્ર બોલીશ, હું ઉપવાસ કરીશ, હું મેડિટેશન કરીશ, તો એના દ્વારા તમને ફાયદો થવાનો છે? દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ધ કેસ. તમે કરશો તો તમને મળશે, હું કરીશ તો મને મળશે. સો ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ પર્સન, ઇન્ડિવિજ્યુઅલ સોલ, એન્ડ એઝ અ સોલ વોટ આઈ કેન ડુ, વોટ આઈ હેવ ટુ ડુ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો અહીંયા આપણે ઓમ શાંતિ તો એકબીજાને કહીએ છીએ, એક પ્રકારનું આપણું સ્પિરિચ્યુઅલ ગ્રીટિંગ છે. એના એક્રોનિમ્સ ઉપરથી આ પોઈન્ટ હું તમને શેર કરવા માંગુ છું. ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઓનલી વન બ્રેથ. આપણે બધા જ જન્મ પુનર્જન્મ એ બધી જ જ્ઞાનની બાબતોથી વાકેફ થઈ ગયા છે, એની સમજ આપણને પ્રાપ્ત થઈ છે. બટ ઓન ટોપ ઓફ એવરીથિંગ, the cream on top of the cake is what? This is the only one birth. આ એક જ જન્મ છે, પતી ગયું. કોઈ કહે છે કે પણ બેન કદાચ જન્મ અને મેં આ જ્ઞાન લીધું છે અને શરીર છૂટી જશે અને પછી બીજો જન્મ. વેલ દેટ્સ ફાઇન એનફ, પણ ઇટ્સ નોટ નેસેસરી કે બીજા જન્મની અંદર, આઈ મીન ફોર્થ કમિંગ લેટ્સ અ બર્થની અંદર, ફરીથી આ જ્ઞાનને હું સ્વીકારીશ, ફરીથી બાબા મને શોધી લેશે અથવા હું બાબાને શોધી લઈશ, ફરીથી હું આ જ્ઞાન માર્ગ ઉપર આવી જઈશ, ફરીથી કદાચ મને પુરુષાર્થ કરવાનો. ધેર ઇઝ નો ગેરંટી, અને એ ગેરંટી ઉપર અત્યારે બેસી રહેવાની કોઈ જરૂર નથી. ધ ઇમ્પોર્ટન્સ ઇઝ, ઓર ધ મેઇન થિંગ ઇઝ, આ એક જ જન્મ છે મારી પાસે અને એમાં મારે જે કરવું છે એ કરી જ લેવું પડશે, અને મારે જ કરવાનું છે. મારા છોકરાઓ મારી માટે કરશે, મારા પતિ મારા માટે કરશે, સિસ્ટર્સ મારા માટે કરશે, હું યોગદાન તમને આપીશ અને તમને આમ ઇગ્નાઇટેડ સોલ થઈ જશો. દેટ્સ નોટ ગોઈંગ ટુ બી ધ કેસ. હા, મારા વાઇબ્રેશન્સ અથવા મારી બેસ્ટ વિશિષ્ટથી તમને એક પ્રકારનું એક બુસ્ટ મળી જશે, સટલ બુસ્ટ મળી જશે, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે, યુ નો, આઈ એઝ અ પર્સન, આઈ એઝ અ સોલ, આઈ હેવ ટુ ડુ એવરીથિંગ, એન્ડ દેટ્સ વાય આઈ હેવ ટુ રિમેમ્બર. આ એક જ જન્મ મળ્યો છે શું બાબાને, એનો સાક્ષાત. જસ્ટ ઇમેજિન, ભક્તિ માર્ગની અંદર આને છેલ્લા 63 જન્મોથી આપણે જેને શોધતા હતા, જેને બોલાવતા હતા, આજે હું છું અને તમે મને 10 વાર બોલાવો, 100 વાર બોલાવો, હું ના આવું તમારી પાસે અને પછી 101મી વાર હું આવી જાઉં,
તો તમે કેટલા ખુશ થશો ત્યારે બેનને આટલી બધી આજીજી કરી ત્યારે આવ્યા છે આપણી પાસે. તો આ તો ભગવાન છે, એમણે એમને આપણે આટલા જન્મોથી અલગ અલગ ધર્મ, અલગ અલગ પ્રાર્થના, અલગ અલગ રિચ્યુઅલ્સ, નહીં શું નથી કર્યું આપણે એની માટે. અને એ અત્યારે આપણી સમક્ષ છે, પાસે છે, સાથે છે, મારી માટે છે. અને દેટ ઇઝ વન ઓનલી વન બર્થ. સેકન્ડ થિંગ ઇઝ, કોઈ કહે છે કે બહેન બહુ બધું કરવાનું છે, મને તો હવે ચિંતા થઈ ગઈ. અરે ચિંતા તો કરવાની જ નથી, ચિંતન કરવાનું છે, ચિંતા તો કરવાની જ નથી. એનો હું જ્યારે મસ્કતમાં હતી ત્યારે એક ભાઈ હતા અને ત્યાંની એક મોટી ફાર્મસી હતી, એમાં એ માલિકના ડ્રાઈવર હતા. હી વોઝ અ વેરી નાઇસ સોલ, વેરી જેન્યુઇન પર્સન. સો એ હંમેશા જ્યારે એમનો માલિક ગાડીમાં હોય ત્યારે નહીં, એમણે બાબાનું ધ્યાન લીધેલું. એ જ્યારે પણ જ્યાં પણ અમે જ્યારે એમની સાથે હોઈએ અથવા બાબાના જેટલા બીજા બાળકો હોય એમની સાથે કારમાં કદાચ, હંમેશા એ જગદીશભાઈના ક્લાસીસ જ સાંભળતા રહેતા હતા. So I was really happy about that. I said, this is very nice. But then, you know, yoga ma, એમનો એટલી બધી રુચિ નહોતી અથવા તો એટલું એ ટાઈમ એલોકેટ કરી નહોતા શકતા. પછી મેં એમને ગાઈડ કર્યા, આઈ મીન આઈ જસ્ટ ઇન્સ્પાયર હિમ દેટ બીજું કાંઈ નહીં, ઉકાભાઈ એમનું નામ હતું, એમને અત્યારે શરીર છોડી દીધું છે. સો મેં કહ્યું કે ઉકાભાઈ જેટલું બને એટલું તમે હવે યોગ ઉપર ફોકસ કરો. સિસ્ટર એમને પછી જયારે એમની ડ્યુટી શરૂ થાય એ પહેલા વિદેશમાં તો આપને ખબર છે કે 5 વાગે સેન્ટરના, નાવ ઇટ્સ અ ડિફરન્ટ સિનારિયો, બટ અધરવાઇઝ 5 વાગે સેન્ટરના દરવાજો ખુલી જાય. સો એ 4 વાગે આવવા માંડ્યા અને દરરોજ સવારે 4 વાગ્યાથી માંડીને પછીથી લગભગ 2 કલાક અથવા 3 કલાક મુરલીનો યોગ પણ, મુરલી સાંભળતા હોય એને પણ કર્મયોગમાં ગણી શકાય. એન્ડ લાઇકવાઇઝ યોગમાં એ પાકા થયા. મારા જીવનમાં જે પણ મારા સર્કલમાં આવે હું એ લોકોને કહું કે તમે બીજું કાંઈ ન કરી શકો, નો પ્રોબ્લેમ, બટ એટલીસ્ટ મેડિટેશનની અંદર તમે માસ્ટરી પ્રાપ્ત કરી લો. કારણ કે સમય એવો આવશે જ્યારે આપણે કશું જ નહીં કરી શકીએ. અત્યારે આપણે જોઈ લીધું ને કે કેવી બધી ચેલેન્જીસ હોય છે. સો જ્યારે પણ જે સમય આવવાનો છે આવશે, પણ તે પહેલાં અગર મેં યોગમાં, રાજયોગનો જે વિષય છે મેડિટેશન અને બ્રહ્માકુમારીઝમાં જે શીખવામાં આવે છે એમાં મેં જેટલી અને જેવી માસ્ટરી પ્રાપ્ત કરી લીધી હશે એટલું ઇટ્સ ગોઈંગ ટુ બી હેલ્પફુલ ટુ મી, એન્ડ નોટ ઓનલી દેટ આઈ એમ ગોઈંગ ટુ બી હેલ્પફુલ ટુ અધર્સ. આપણે બધાને થાય છે ને કે આઈ હેવ ટુ હેલ્પ અધર્સ. સો માસ્ટરિંગ મેડિટેશન, સ્પિરિચ્યુઅલ સ્ટડી. હું અમેરિકામાં જ્યારે હતી ત્યારે એક ફિલ્મ ડાયરેક્ટર કોર્સ કરવા આવ્યો અને પછી અમે કોર્સ કરી લીધો. 7 દિવસ પૂરા થઈ ગયા, 8મો દિવસ આવ્યા સેન્ટર પર અને કહ્યું કે સિસ્ટર આઈ વોન્ટ ટુ બાય ઓલ ધ બુક્સ, ઓલ ઇચ એન્ડ એવરી સિંગલ બુક ઓફ ધીસ ઇન્સ્ટિટ્યુશન. આઈ સેડ રીલી, બધી બુક્સ તમારે જોઈએ છે? એન્ડ હી ડીડ ઇટ, હી બોટ ઇટ. દરેકે દરેક બુક્સ એમણે લઈ લીધી. એઝ અ સોલ, એઝ અ પર્સન, I can feel, no, that he was a very genuine soul. અને જીવનમાં અત્યારે હું નથી જાણતી કે આને કેવી હાલતમાં હશે, પણ બહુ આગળ વધ્યા હશે. તો આપણે હવે તો સાંભળો, વાંચવાનું પણ જોતું રહ્યું છે. આજકાલ તો ઓડિયો બુક્સ આવી ગઈ છે. સો ઓડિયો બુક્સ છે, આ બધા ઓડિયો ક્લાસીસ છે. એ પ્લાનિંગ કરીએ આપણા દિવસની અંદર, 1 કલાક તો 1 કલાક, 2 કલાક તો 2 કલાક, 1 કલાક વાંચવું છે, 1 કલાક લખવું છે, 1 કલાક કંઈક સાંભળવું છે. Spiritual study. ભણે તે ગણે, હીલ ધ વર્લ્ડ. બીજું કાંઈ નથી થતું, કશું જ નથી થતું. હાથ પગ આંખો કાંઈ મદદ નથી કરતું. મન તો જવા દો, કાંઈ નહીં. બધા માટે શુભ ભાવના. હિલિંગ, હિલિંગ ઇઝ સચ એન એનર્જી કે ઇટ રીચિસ એવરીથિંગ, અપ ટુ એવરીથિંગ એન્ડ એવરીબડી. આ ધરતી જે છે ને એના 7 લેયર્સ છે ભૂગર્ભમાં, ત્યાં યુનો સેન્ટ્રલ પોઈન્ટ, અને ત્યાંથી પછી બધા ઘણા લેયર્સ છે, લાવા છે, શું નથી. જ્યોગ્રાફીનો આસ્પેક્ટ જે જાણે છે બધાને ખબર છે. અંતરિક્ષ, યુનિવર્સ, એમાં પણ કેટલા યુનો પ્લેનેટ્સ છે અને લેયર્સ છે. આપણે પ્લેનમાં ઉડ્યા છીએ તો આપણને ખબર છે 50,000 યુનો ફીટની
હાઈટ સુધી આપણે ઉડ્યા છીએ પ્લેનમાં બેસીને. આગળ પણ કેટલા બધા લેયર્સ છે. હીલ ધ વર્લ્ડ, એક ટાઈમ સ્પેસિફાઈ કરો કે આઈ વોન્ટ ટુ હીલ ધ વર્લ્ડ, અને જેટલું આપણે વિશ્વને હીલ કરીશું વિશ્વ આપણને એટલું જ હીલ કરશે. કારણ કે અત્યારે આપણને બધાને શું જોઈએ છે, હીલિંગ. આપણું મન ઘવાયેલું છે, તન ઘવાયેલું છે, આપણા સંબંધોમાં કડવાશ છે ને ખાટા ને મોળા ને ઘણું ઘણું છે. હીલ ધ વર્લ્ડ એન્ડ ધેન અસોસિએશન. આપણે કહીએ કે જે ગામ જવું છે એ ગામનું જ આપણે નામ લેવાનું. કોઈ વ્યક્તિ ટ્રેનમાં બેસી જાય અને એમ કે આ ટ્રેન જ્યાં જશે ને ત્યાં મારે જવું છે. હવે એવું થોડી હોય, તમારે જે તે સ્ટેશનનું એક ટિકિટ લેવી પડે, એક લક્ષ્ય નિર્ધારિત કરવું પડે એન્ડ અકોર્ડિંગલી યાત્રાની તૈયારી પણ કરવી પડે. સો આપણે બધા હવે આ સ્પિરિચ્યુઆલિટીના એક હાઈવે ઉપર આવી ગયા છીએ. આપણા બધાનું એક લક્ષ્ય છે કે પહેલું તો શિવ બાબાને ખુશ કરવાના છે અને બીજું આત્માને ભરપૂર કરવાનું છે. સો આપણે એવા લોકોની સાથે આપણે પોતાની જાતને અસોસિએટ કરવા પડશે. કોઈ ડ્રગ એડિક્ટ હોય તો એને ડ્રગ એડિક્ટ જે હોય બીજા એની સાથે મજા આવશે. કોઈ સિંગર હોય, કોઈ મ્યુઝિક ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ રાખતું હોય તો એને એવા લોકો જ ગમશે, એવા લોકોની સાથે જ એને આનંદ આવશે. હવે આપણો ઇન્ટરેસ્ટ કદાચ આ ફિલ્ડની અંદર છે તો આપણે પછીથી એવા યુનો હસ્તીઓનો સંગ કરવાનો છે. સો અસોસિએશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેની સાથે રહીએ એવા લોકોનો સંગનો રંગ આપણને લાગવાનો જ છે. એન્ડ દેટ વિલ લેટ્સ અસ સિમ્પ્લિફાય અવર જોબ ટુ રીચ અવર ગોલ એન્ડ નેગેટ ટેમ્પટેશન્સ. ટેમ્પટેશન્સ તો મને તમને બધાને જ આવવાના છે, આવે છે એટ એવરી સિંગલ પોઈન્ટ. ત્યાં કોઈના ઘરે ગયા આપણને, આજકાલ તો ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, બટ ફોર એક્ઝામ્પલ કે ગયા આપણને કંઈક પીવાનું ઓફર કરશે, કોઈ કહેશે કે શું લાવું તમારા માટે, કોઈ કહેશે કે મને તો જે સિમ્પલ વોટર, કોઈ કહેશે ના મને તો ચિલ્ડ વોટર, કોઈ કહેશે ના મને તો લેમન વોટર, કોઈ કહેશે કે ના ઇટ પોસિબલ મને તો કોકોનટ વોટર, કોઈ કહેશે કે ઇટ પોસિબલ આપણને તો હોટ ટી, કોઈ વળી કહેશે હોટ કોફી, કોઈ વળી કહેશે કે હો જાય. ટેમ્પટેશન્સ, એ વ્યક્તિ એવી છે કે એની પાસે કદાચ બધું જ હાજર છે, તો પછી સામેવાળી વ્યક્તિ આ રીતે પોતાની ચોઇસીસ રાખશે. તો આપણા જીવનમાં ચોઇસીસ ઘણી બધી આવવાની છે, રિક્વાયરમેન્ટ્સ ઘણી બધી હોવાની છે. તો એમાં જે ટેમ્પટેશન્સ આવે છે એમાંથી મારે પોતાને જોવાનું છે કે ઇઝ ધીસ નેસેસરી. શોપિંગ કરવા ગયા, ચાહે ઓનલાઈન ચાહે ઓફલાઈન, ઓકે નક્કી કરીએ. હું સિસ્ટર ગેબ્રિયેલા કેનેડાની જે છે તો એમની સાથે અમે એક વખતે દુબઈના ફોન ફેરમાં આઈ થિંક ગયેલા શોપિંગમાં. પછી પહેલાં મને એક સમય એવો હતો કે ઘરની અંદર ઇન્ટિરિયર ડેકોરેશનની વસ્તુ હોય ને તો ગમે અને એમ થાય કે ઓકે લેટ્સ બાય. સો એક વસ્તુ કંઈક યુનિક હતી. સો મેં સિસ્ટરને પૂછ્યું વોટ ઇઝ ધીસ. સિસ્ટરે વેરી નાઇસ પોઈન્ટ કહ્યો, સિસ્ટર ઇઝ અ ડસ્ટ કલેક્ટર. આઈ સેડ વાઉ એન્ડ ઇટ્સ ટ્રુ. આ બધા જે ઘરને સજાવવાની જે વસ્તુઓથી આપણે ઘરને સજાવ્યું છે, નાઇસ, કોઈ આવશે તો એમને ગમશે, આપણને પોતાને પણ ગમશે, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ્સ અ ડસ્ટ કલેક્ટર. એ કંઈ ત્યાં પડ્યું પડ્યું વધવાનું નથી. સો નેગેટ ટેમ્પટેશન્સ એન્ડ ધેન ટાર્ગેટ ફોર ગોલ્ડન એજ. યુનો ભક્તિમાં આપણે કનૈયા સ્વર્ગ એ બધી વાતો સાંભળેલી, વૃત્તાંતો સાંભળેલા, એમની સ્ટોરી સાંભળેલી કે કનૈયો કેવી રીતે સાંદિપની આશ્રમમાં જતો હતો અને ભણતો હતો અને રાજકુમાર હતો અને વોટ નોટ. અને આ બધું આપણને બહુ જ ગમતું, ભક્તિરસ, કનરસ, આ બધું ગમતું હતું. તો હવે આપણે તો આ સ્પિરિચ્યુઅલ હાઈવે ઉપર આવી ગયા છે, ફ્રી વે ઉપર આવી ગયા છે. અને અહીંયા કનરસની વાત નથી. આ બધું હું તમને કહી રહી છું, તમને ખાલી કાનોને જ પસંદ છે એન્ડ દેટ્સ ફાઇન, ઇટ્સ નોટ ધ પોઈન્ટ. અંદર દિલને, આત્માને જોડવું જોઈએ કે મારે શું કરવું છે. સ્વર્ગની વાતથી મારે મુખ મીઠું નથી કરવાનું, સ્વર્ગના વર્ણનથી મારે મુખ મીઠું કરવું નથી. ભક્તિમાં કહેતા હતા કે કનૈયા જેવો ભાઈ મળે તો કેટલું સારું, કનૈયા જેવો પતિ મળે તો કેટલું સારું, કનૈયા જેવો સખા મળે તો કેટલું સારું, આ બધું કહેતા હતા. ઠાકોરજીને ખવડાવું ને બસ એમાં ખુશ થતા હતા આપણે.
ટાઈમસર ખવડાવવાનું ને વાઘા પહેરાવવાનું ને સુવડાવવાનું ને એને ગુડ નાઇટ કરી દેવાનું ને આ બધું એ બધું આઈડલ વર્શિપિંગ હતું. એમાં કોઈ ખોટું નહોતું, આપણો સમય સફળ જ થયો હતો, ઇન્વેસ્ટમેન્ટ જ એક પ્રકારનું થયેલું. બટ નાઉ એટ ધીસ વેરી પોઈન્ટ ઓફ ટાઈમ જસ્ટ ડિસાઇડ કે ગોલ્ડન એજમાં મારે કયું સ્ટેટસ પ્રાપ્ત કરવું છે. એન્ડ ધેન એટ ધી એન્ડ કશું ના થાય તો કાંઈ નહીં, આઈ હેવ ટુ બી ઇન્ફ્લુએન્શિયલ, પ્રભાવશાળી. ક્યાંય પણ જઈએ ને તો આપણો પ્રભાવ આપણે શેર કરી શકીએ. કોઈ કોઈ વ્યક્તિની પર્સનાલિટી એવી હોય, રૂમની અંદર એન્ટર થાય તરત જ આ ત્યાં આવી ગયા, હજુ તો એ કોઈ બોલ્યું પણ ના હોય, એમની જે પર્સનાલિટી છે, એમને જે એમની જે નેગેટિવ અથવા તો ઇલ કાઇન્ડ ઓફ લાઈક્સ પર્સનાલિટી છે, તો એ જે ઇલ વાઇબ્રેશન્સ છે, નેગેટિવ વાઇબ્રેશન્સ છે, વી જસ્ટ કોટ ઇટ, વી જસ્ટ ફેલ્ટ ઇટ, વી જસ્ટ ગ્રાસ્પ ઇટ, વી જસ્ટ રિયલાઇઝ ઇટ, વી જસ્ટ ફેલ્ટ ઇટ. એટલે આપણે કાંઈ ન થાય તો, અને કોઈ વ્યક્તિ એવી હોય કે જેમના એન્ટર થવાથી આપણને એમ થાય શી સચ અ કુલ પર્સન. એ કુલનેસ ક્યાંથી આવી? એની જે ઇનર લેટ્સ એ ગુડનેસ છે ને, એની જે ઇનર પોઝિટિવ પર્સનાલિટી છે, એ ટચીસ મી. સ્પિરિચ્યુઆલિટી છે, એ ટચીસ મી. ગુલાબનું ફૂલ જે છે, હજુ તો છોડ પર ઉગ્યું પણ ના હોય, ગુલાબનો છોડ છે તમે કદાચ અનુભવ કર્યો હોય, તો એના જે પાંદડા હોય ને તો તેમાંથી પણ ખુશબુ આવે, અને પછી કળી જ્યારે ઇમર્જ થાય, કળીમાંથી પણ ખુશબુ આવે. ગુલાબ જ્યારે ખીલી જાય, સંપૂર્ણ સ્વસ્થ ગુલાબ હોય, તો એવા ગુલાબનો ભગવાનજીને આપણે હાર સ્વીકાર કરાવીએ. એ હારમાંથી પાંદડીઓ વિખરાઈ જાય, ગુલાબની પાંદડીઓ સુકાઈ જાય, તો પણ એમાંથી ખુશબુ આવે. સુકાયેલી પાંદડીઓમાંથી પણ ગુલકંદ બને. વોટ કાઇન્ડ ઓફ યુ નો ઇન્ફ્લુઅન્સ એમ આઈ ઓફરિંગ ટુ ધ વર્લ્ડ? જે તે વ્યક્તિએ જે સિસ્ટર શિવાની ખાસ કહેતા હોય છે, જે તે વ્યક્તિએ જે પણ પ્રકારનું પરફ્યુમ લગાડ્યું હોય, એ વ્યક્તિને પોતાના પરફ્યુમની સુગંધ કદાચ આવે કે ના આવે, પણ એ જે જેના સંપર્કમાં આવે, તો એ વ્યક્તિને એ જે તે પરફ્યુમની લક્ષ બ્રાન્ડ અગર ખબર હોય અથવા ફ્લેવર ખબર હોય, તો એ કહે કે શું તમે આ એપ્લાય કર્યું છે? સો આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ લેટ્સ એ લિટરલ કાઇન્ડ ઓફ પરફ્યુમ, આઈ એમ ટોકિંગ અબાઉટ યુ નો સમ સ્પિરિચ્યુઅલ મેજિકલ મિરેક્યુલસ unbelievable kind of, you know, that's it, and fragrance. So I the soul, I have to be fragrant. So thank you very much. Kadash mai apno time thodo vadhare lidho chhe, parantu mai koshish kari chhe ki apno aaj vishay chhe ena depth ma apno jaiye. Haju pan ano vishay apne agar vadhari shakiye ki manne have kevi rite apne vapurvu chhe. Manne samji to gaya, એને આપણે કેવી રીતે ટ્રેન કરી શકીએ છીએ. આ બધી પોસિબિલિટીઝ જે છે, અથવા તો આ બધા એવન્યુઝ જે છે, આ બધા ડાયમેન્શન્સ જે છે, એ આપણી સમક્ષ થોડા ઘણા અંશે હું સમજું છું કે સ્પષ્ટ થયા છે. છતાં પણ મન એ બે ધારી તલવાર છે, તો એનું ના ચાલે, પણ બુદ્ધિ જે છે એ એક ધારી તલવાર છે, તો એને આપણે જેટલું બને એટલું ડિવાઇન કરતા જઈએ, અને આપ સૌ એ દિશામાં આગળ આપણા પ્રયત્નો દ્વારા વધતા જ રહો, અને પરમાત્મા આપણો આપણો જે બ્રાહ્મણ પરિવાર છે, આપણો જે ઈશ્વરીય ખજાનો છે, આપણી જે ઈશ્વરીય લાઈફસ્ટાઈલ છે, એ બધું જ આપણને આપ સૌને મદદ કરે એવી મારી દિલથી અને આપ સૌના સહયોગ આપના અમૂલ્ય ઇન્વિટેશન બદલ સંકલ્પ હતો કે તમે આવો અને ગુજરાતીમાં બધાને સંભળાવો, તો દિલથી તમને થેન્ક યુ. તમારા બધાનો સંકલ્પ તમે પૂરો કર્યો. જોશનાબેન ને હું બહુ વર્ષોથી ઓળખું છું, 30-35 વર્ષથી ઓળખું છું. દુબઈ થી પણ સંબંધ છે, ઇન્ડિયા થી પણ સંબંધ છે, લંડન થી પણ સંબંધ છે, બહુ દેશોથી એમની જોડે સેવા કરી છે, અને
સારો એવો એમની સાથે રહેવાનો પણ મોકો મળ્યો છે. તો ખુશીની વાત છે કે આજે તમે આવ્યા અને અમને બધાને ખુશ કરી દીધા. જે જોશનાબેને કીધું કે સ્ટડી કરવા માટે તો બધી બહુ બુક્સ છે, બરોબર ને? હવે વાંચવાની પણ જરૂર નથી, ઓડિયો બુક્સ પણ છે. પણ જેમ જોશનાબેને કીધું કે સૌથી ઉત્તમ છે એને કે જે આપણે બાબાના ક્લાસમાં આવીએ, બાબાના મહાવાક્ય સાંભળે, આપણી મુરલી સાંભળે, એનાથી આપણે બહુ જ પ્રાપ્તિ થાય છે. તો જરૂર એવી શુભ ઈચ્છા અમે રાખીએ છીએ કે ભગવાને જે અમને પ્રાપ્તિ કરાવી છે તો તમે પણ પ્રાપ્તિથી વંચિત ના રહી જાઓ. જેમણે એમણે કીધું કે 100 વાર ભગવાને બોલાવી અને 100 વાર ભગવાન આવી જાય, તો આ એ સમય છે કે આપણે ભગવાન પાસે પ્રાપ્તિ કરવાની છે. તો જરૂર અમે બધા દિલની શુભ ઈચ્છા રાખીએ છીએ કે તમે પણ અમારી જોડે સામેલ થાઓ ક્લાસમાં. ઓકે, ઓમ શાંતિ. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.